રિકોર્ડિંગ શરૂ કરું. અચ્છા બોલો, હવે સાંભળો મહેશભાઈ, તમને સમન કરવાની વિનંતી કરી છે. રમેશભાઈ સાંભળો, મને લાગે છે મને વાંધો નથી, હું લઈશ કે લઉં, પણ બધાનો બધા આવતા હોય છે ને નવા નવા, થોડું સોશિયલ ચાલતું હોય છે ને, એટલે છતાં રમેશભાઈ ને પ્રદીપભાઈ કેમ કરીએ આપણે, એ બંને સંચાલકો. નાના ભાઈ ને વિનંતી હતી, એટલું જ કેવું છે. નહીં નહીં, એટલે મહેન્દ્રભાઈ અત્યારે ઓલરેડી 8:25 થયા છે ને, તો એક સ્તવન લો તો આપણે 8:30 ના પછી શરૂ કરશું. બાકી બધા આવે ને સાંભળે, એમાં કઈ વાંધો નહીં. ભલે ચાલો લઈએ. ઓકે બોલો. મહાવીર સ્વામી ભગવાન કી જય. ભવતરી જા રે પંથી, ભવતરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવતરી જા રે પંથી, તું તો માને આ જગ તારું, સહુ તારા દુખ ભાગી. ક્યાં લગી સે વિષ જૂઠી આશા, સુખ ના સૌ અનુરાગી. સંસારી નો પ્રેમ ઠગારો, ફોગટ માયા લાગી. મોત પ્રસંગે તારે બદલે કોઈ નહીં મરવાના. તરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવ તરી જા રે પંથી, સુખના દિવસો સૌને પ્યારા, સ્વાર્થની બલિહારી. દુખની વેળા ના કોઈ સાથી, જગની લીલા ન્યારી. રસન મીઠી અંતર ખારા, સંગત એની નઠારી. તારા બાંધ્યા કર્મો સગડા, તારે ભોગવવાના. ભવ તરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવ તરી જા રે પંથી, માયા મમતા દુખનું કારણ, એનો ત્યાગ કરી દે. સમદ્રષ્ટિ સમ તા સંયમથી, તારું જીવન ભરી દે. પરને કાજે તારા સુખનો, પ્રેમે ભોગ ધરી દે. માર્ગ ખુલ્લા મુક્તિ નગરના, તારે કાજે થવાના. ભવ તરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવ તરી જા રે પંથી, આ તમને આ બંધન કારું, શાને તું રી બાવે. મુક્ત થવાએ પલ પલ તલસે, શાન તું અટકાવે. શિવરાણી સુપ્રીત બંધાણી, માર્ગ શાન ભૂલાવે. એન કોડ પૂરા કરવા દે, મુક્તિ પૂરે રમવાના. ભવ તરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવ તરી જા રે પંથી, તો ફેરા બંધ થશે ફરવાના. ભવ તરી જા રે પંથી. મહાવીર સ્વામી ભગવાન કી જય. પરમ કૃપાળુ દેવ કી સબ સંત.
नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो अजायाणं नमो लोए सवसाहुणं एसो पंच नमो कारो सव पाव पणासनो मंगलानंच सवेसीं परमं भवै मंगलम। बधाने जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। जय जिनेन्द्र। अपनो आज नो बुधवार नो स्वाध्याय जे महोपाध्याय श्री अशोकजी जी ना ज्ञान सार पर चाले छे। અને આજે મે 6 2020 આપણો સ્વાધ્યાય શરૂ કરીએ ત્યારે પહેલા થોડું માંગલિક લઈએ। અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સિદ્ધા આચાર્ય જિન શાસનો નતિ કરા उपाध्यायक श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। બધાને જય જિનેન્દ્ર। બહુ જ સરસ મહત્વનો ગ્રંથ જ્ઞાનસાર, કે જે સિતંબર આમનાયનો કદાચ સમયસાર પણ કહી શકાય એટલી સરસ રીતે દ્રવ્યાનિયોગ અને સદભૂત વ્યવહારને એ બંનેને ચરણાનિયોગને પણ એની અંદર વણી લીધો છે। અને એના ઉપર આપણે બીજો અષ્ટક જે મગ્નાષ્ટક છે એની છઠ્ઠી ગાથા ઉપર આપણે આજે શરૂ કરીએ છીએ। તો હું પેલા ગાથા જરા બોલી જઉં છું। જ્ઞાન મગ્નસ્ય યચ્છર્મ તદ્વક્તુમ નૈવ શક્યતે નોપમેયમ પ્રિયાશ્લેષૈર્નર્પપી નર્પી તચ્ચંદન દ્રવૈ। એનો અનુવાદ કે જ્ઞાનમાં મગ્ન થયેલાનું જે સુખ છે તે કહી શકાય એવું નથી, વર્ણવી શકાય એવું નથી। પ્રિયાના આલંગનના કે ચંદનના વિલેપનના સુખ સાથે તેની સરખામણી થઈ શકે એમ નથી। એ કાળ એવો હતો અને અત્યારે પણ સામાન્ય રીતે લોકો પોતાની પત્નીના સુખની વાતો વધારે કરતા હોય છે, એટલે અહીંયા બે દ્રષ્ટાંત એમને મૂક્યા છે। એક તો પ્રિયાનું આલિંગન અને બીજું ચંદનનું વિલેપન, કે બંને ભૌતિક સુખ ટાઈપના હોવા છતાં પણ કે એની સરખામણી જે આત્મિક સુખ છે એની સાથે થઈ શકતી નથી, એના ઉપર આપણે થોડું જરા વિવેચન લઈશું। કયા પાના પર છે સાહેબ? પાનું 29। થેન્ક યુ। અને વિશેષાર્થ, કોઈ પણ વાતમાં જીવ અતિશય મગ્ન થઈ જાય છે ત્યારે તે આસપાસનું બધું ભૂલી જાય છે, ક્યારેક ખાવા પીવાનું પણ ભૂલી જાય છે, સ્થળ અને કાળનું એને કંઈ ભાન રહેતું નથી। આ એક સામાન્ય વ્યવહારની વાત કરી કે આપણે કંઈ ઇન્ડિયા અને પાકિસ્તાનની ક્રિકેટની મેચ ચાલતી હોય અને આપણે મેચ જોવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હોય, મગ્ન થઈ ગયા હોય, કે એ વખતે કદાચ પત્ની કે કોઈ આપણને લંચ માટેની બોલાવે અને એ બોલાવતા હોય અને આપણું કાન સાંભળતો હોય તેમ છતાં પણ એ રજીસ્ટર થતું નથી, કારણ કે આપણો ઉપયોગ ટીવી જોવાની અંદર એટલો બધો મગ્ન થઈ ગયો છે કે એ શ્રોતેન્દ્રિય જે છે એનું કનેક્શન
अथवा तो त्या उपयोग त्या रहेतो नथी, उपयोग त्याथी लईने आपणे बधो उपयोग टीवी ने जोवानी अंदर आपणे एकत्रित करेलो छे। तो एम कहे छे के आवी एक सामान्य बाबतनी अंदर पण व्यक्ति जो आटली सरस रीते एकाग्रता करी शके छे तो पछी ज्ञाननी अंदर एवुं करे त्यारे शुं थाय ए हवे आगळ वात करे छे। लईए के जो सामान्य वात में आम बनतु होय तो ज्ञाननी बाबत में तो ए सविशेष बने छे, એટલે જ્ઞાનની બાબતમાં તો આ ઉલટું વધારે ફિટ થાય છે। એટલે જ અહીં કહ્યું છે કે જ્ઞાનમગ્ન માણસના સુખના અનુભવને ભાષામાં વર્ણવી શકાય એમ નથી, કારણ કે એ અનુભવ ઇન્દ્રિયોથી પર હોય છે, એ એવો અદ્વિતીય હોય છે કે એને માટે કોઈ ઉપમા આપી શકાતી નથી। હવે અહીંયા થોડોક જરા વિચાર કરવા જેવો છે કે આ ઇન્દ્રિય સુખ એટલે શું, અને આ આત્માની અંદર મગ્ન થઈને જે આત્મિક સુખ મળે એ શું, કારણ કે આપણી પાસે સાધન તો એક જ છે। આ જુઓ મારા સ્વાધ્યાયમાં થોડીક જરાક વાત એવી બધી માર્મિક આવશે, પણ તોય તમે બધા ઘણા ઘણા વર્ષોથી સત્સંગ સ્વાધ્યાય કરો છો એટલે તમારો બધાનો બેઝ પણ એટલો સરસ તૈયાર થયો છે અને તમે સમજી શકશો કે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, ચાલો આપણે જોવાની વાત બાજુમાં મૂકીએ કે આપણે બાસુંદી છે કે ગુલાબજાંબુ છે કે એ આપણે આપણી જીભ પર મૂકીએ તો સામાન્ય રીતે શું થાય છે કે સ્વાદેન્દ્રિય જે છે એ ગુલાબજાંબુને માણે છે, કારણ કે ત્યાં એની રચના જ એવી રીતની છે કે સ્વાદેન્દ્રિય છે એ સ્વાદને માણે, કર્ણેન્દ્રિય છે એ અવાજને સંગીતને માણે, એવી રીતે દરેકે દરેક ઇન્દ્રિયનું પોતપોતાની જેને કે એક્સપર્ટીસ કહો કે એની પોતાની વિશેષતા કહીએ છે। તો એ સ્વાદેન્દ્રિય છે એ ગુલાબજાંબુના સ્વાદને માણે છે, પણ એ સ્વાદેન્દ્રિયની સાથે રહેલા આત્માના પ્રદેશો જેને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે એ એને જાણે છે, એટલે ભોગવે છે કોણ, તો કે સ્વાદેન્દ્રિય। પણ એનું જ્ઞાન કોને થાય છે, તો કે આત્માને, કારણ કે સ્વાદેન્દ્રિય તો જડ છે, જીભ લો કે કાન લો કે આંખ લો એ તો બધી જસ્ટ પૂતગલ છે, જડ છે, એટલે સ્વાદેન્દ્રિયને પોતાને પણ ખબર નથી પડતી કે હું પોતે સ્વાદેન્દ્રિય છું, હું અત્યારે ગુલાબજાંબુનો સ્વાદ લઈ રહી છું કે ગુલાબજાંબુને હું પચાવી રહી છું કે ગળે ઉતારી રહી છું કે એવું, એ જીભને પણ એવી ખબર પડતી નથી, કારણ કે પૂતગલ છે, અજીવ છે અને અચેતન છે। તો એની સાથે રહેલ આપણા આત્માના પ્રદેશો, એ પ્રદેશો દ્વારા આત્માને જ્ઞાન થાય છે કે આ ગુલાબજાંબુ છે મીઠું છે, બહુ સરસ રીતે ચાસણી એમાં મળેલી છે અને અને પોચું છે વગેરે, એ બધું જ્ઞાન થાય છે આત્માને। ભોગવે છે કોણ, તો કે સ્વાદેન્દ્રિય જીભ અને આપણું પછી પેટમાં જાય ત્યારે પેટ। પણ શું થાય છે, શું કે આત્માને દેહાધ્યાસ છે, આત્મા ખરેખર આ દેહ તે હું, આ દેહ આ બધી ઇન્દ્રિયો આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર કે એ જ હું છું, એનાથી જુદું મારું કોઈ અસ્તિત્વ નથી, એટલે એને લઈને આત્માને એવો ભ્રમ થાય છે કે હું આ ગુલાબજાંબુને ભોગવું છું। હકીકતમાં ભોગવે છે પૂતગલ, ભોગવે છે જીભ જીવાન્દ્રિય કે સ્વાદેન્દ્રિય, પણ ખરેખર આત્માને એ સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી એ આત્મા પોતે એમ માને છે, કારણ કે પોતે એમ માને છે કે આ રમેશ તે જ હું, અને એને લઈને એને એવો ભ્રમ થાય છે કે હું આ ગુલાબજાંબુ હોય કે બાસુંદી હોય કે કંઈ પણ એને હું ભોગવું છું। અને હકીકતની અંદર શું થાય છે, જો આ આ ખરેખર જો વિચાર કરીએ ને ત્યારે આપણને સમજાય એવી વાત છે કે આ ઇન્દ્રિય સુખ એટલે શું, તો કે ઇન્દ્રિય સુખ ખરેખર તો પહેલા કોને થાય છે, જો આપણે એક દ્રષ્ટાંત લઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે એક રબારણ હતી, રબારણ એટલે રબારીની વાઈફ હોય ને એ આ ભરવાડ ને રબારી બધા જે હોય ને, અને એ જંગલમાં જતી હતી બધા ગાયોને ચરાવવાને એમાં, તો એને બહુ સરસ મજાનું રત્ન મળ્યું। હવે એને તો બચારાને ભાન નહીં કે આ રત્ન છે બહુ કિંમતી છે, આ તો એને તો એમ થયું કે આ રંગીન કાચનો ટુકડો છે, એટલે ઘરે આવીને એને એના પોતાના બાળકને આપ્યો રમવા માટે હાથે, અને આવી રીતે થોડા દિવસો ગયા, પણ એક દિવસ એવું બન્યું કે મારવાડી એ ત્યાં દૂધ લેવા એના ઘરે જાય છે,
અને એ જોવે છે કે આ જે બાળક જે રમે છે જે જેને કાચનો રંગીન ટુકડો સમજીને એ તો બહુમૂલ્ય રત્ન છે એટલે એને રબારણને સમજાવ્યો કે બહેન આ ખરેખર કાચનો ટુકડો નથી પણ લાખોની કિંમતનું આવું રત્ન છે તરત જ રબારણે એ બાળકના હાથમાંથી લઈને તિજોરીમાં મૂકી દીધો બોલો ક્યારે એને આ ખબર પડી કે આ ખરેખર એની કિંમતની ક્યારે એને ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈએ એને સમજાવ્યું કે આ રત્ન છે આ રંગીન કાચનો ટુકડો નથી તો આ મારવાડીની જગ્યાએ કોણ જો આપણા દ્રષ્ટાંત જે બધા છે ને પછી એને સિદ્ધાંતમાં બેસાડવાનો હોય છે દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત જ છે એક દેશી છે તો મારવાડી એટલે જ્ઞાની રબારણ એટલે અજ્ઞાની જીવ અને જે રત્ન જે છે એ આપણને જે દુર્લભ મનુષ્ય ભવની અંદર જે આ રત્ન ચિંતામણી જે વિચાર કરવાની શક્તિ વિચાર શક્તિ જે મળી છે એ રત્ન ચિંતામણી એ રત્ન અને કાચનો ટુકડો કોણ બોલો વિચાર કરો તમે કે કાચનો ટુકડો કોણ તો કે એ જ રત્નને એ જ ચૈતન્યની વિચાર શક્તિને જે ઇન્દ્રિયના સુખને ભોગવવામાં વાપરે છે એટલે કે એ જ રત્નને એક કાચનો ટુકડો સમજીને આખી જિંદગી એને વેડફી નાખે છે વિચાર કરો તમે આ કોઈ રબારણની વાત નથી આ આપણી વાત છે અને આપણે આવો દુર્લભ મનુષ્ય ભાવ એની અંદર ચિંતન કરવાની શક્તિ ચિંતામણી રત્ન મેળવ સ્વપરનો વિવેક કરવાની આપણી પાસે સમજણ છે અને એવું મન આવું વિચાર શક્તિ કરવાળો મન મેળવ્યું છે એને આપણે એ બે પૈસા કમાવાની અંદર પાંચ ઇન્દ્રિયના સુખને ભોગવવાની અંદર પદ પ્રતિષ્ઠા વગેરે વધારવાની અંદર સંસારની કહેવાતા સંસારને વધારવાની અંદર જ આપણે એ રત્નને વેડફી નાખીએ છીએ અને જ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે પહેલા તને ઇન્દ્રિય સુખ મળે છે ને તું એમ માને છે પણ તું એ આ રત્ન જે છે ને લાખનું એ તું એની લાખની રાખ કરે છે કારણ કે આપણા આપણામાં કહેવત શું હોય છે કે કોઈનામાં બહુ અક્કલ ન હોય ને અને ધંધો શરૂ કરે ને તો એ બચારો પૈસા ગુમાવે ને આપણે એને કહીએ પછી કહે કે એને બચારા 1,12,000 કર્યા પણ અહીંયા તો લાખની રાખ કરી અને જ્ઞાની તો એનાથી પણ આગળ જાય છે કે રાખ છે એ તો હજી વાસણ માંજવામાં કામ આવશે પણ તે તો આ રત્નને દુરુપયોગ કરીને તે અધોગતિને વહોરી લીધી વિચાર કરો આપણને ખરે કે જ્ઞાની કેવા ચાપખા મારે છે અને એ જ વાત અહીંયા કરે છે કે આ તું જે ઇન્દ્રિય સુખ માને છે એક તો પહેલા વાળા તો તું પોતે એ સુખને ભોગવતો નથી તું પોતે ગુલાબ જાંબુને ભોગવતો નથી તો પછી અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આપણને થોડુંક એવું તો થાય છે કે મને આનંદ આવ્યો મને મજા આવી ખાવાની આતે તો પછી ખરેખર એ આનંદ આવ્યો ક્યાંથી આપણે કંઈક તો ભોગવીએ છીએ એ વાત નક્કી છે તો ખરેખર જ્ઞાની કહે છે કે તું ગુલાબ જાંબુને ભોગવતો નથી તું ગુલાબ જાંબુ પ્રત્યેના તારા રાગને ભોગવે છે આ વિચાર કરજો તમે આપણે આપણી જે આસક્તિ છે ગુલાબ જાંબુ પ્રત્યેની એ આસક્તિને એ રાગને ભોગવીએ છીએ જ્ઞાનીએ એટલી બધી મહત્વની વાત કરી છે કે એક દ્રવ્ય ચેતન દ્રવ્ય એ બે વસ્તુને જ ભોગવી શકે કાં તો એ પોતાના વિભાવને ભોગવી શકે જો એ વિભાવ દશામાં હોય તો પોતાના વિભાવ એટલે રાગ દ્વેષ અને કાં તો એ પોતાના સ્વભાવને ભોગવી શકે આ બે સિવાય ત્રીજી વસ્તુ ચૈતન્ય આત્મા કોઈ પણ આત્મા જ્ઞાનીનો કે અજ્ઞાનીનો એ ભોગવી શકે નહીં કાં તો એ વિભાવને ભોગવે પોતે જે રાગ દ્વેષ કર્યા હોય એ અને કાં તો એ પોતાના સ્વભાવને ભોગવે જો પોતાના સ્વભાવમાં રહેતો એટલે ગુલાબજાંબુને ભોગવવાની વાત તો બહુ દૂર રહી સ્ત્રીના દેહને ભોગવવાની બહુ વાત દૂર રહી તો સ્ત્રીના દેહને ભોગવતી વખતે આપણે સ્ત્રીના દેહને ભોગવતા નથી આપણે સ્ત્રીના દેહના અંગ ઉપાંગ પ્રત્યેની આપણી આસક્તિ આપણી લોલુપતા આપણી જે સેન્સ્યુઅલ પ્લેઝર કે જે રાગ જે છે એને આપણે ભોગવીએ છીએ આ બધા પાંચે પાંચ ઇન્દ્રિયને આ લાગુ પડે છે સૂર્યોદય સરસ મજાનો થયો હોય અને આપણે ક્યાંય કોઈ જગ્યાએ ઉભા રહીને આપણે એમ કહે કે ઓહો કેટલો સરસ સૂર્યોદય છે કેવું સરસ આકાશ બધા રંગોથી રંગાઈ ગયું છે આતે હવે તમે વિચાર કરો સૂર્ય આપણાથી કરોડો માઇલ દૂર છે આપણી આંખની કીકીની અંદર એ સૂર્યોદયનું પ્રતિબિંબ ખાલી પડ્યું છે
અને એ પ્રતિબિંબને જોઈને આપણે પાછા આનંદ માણીએ છીએ કે ઓહો કેટલો સરસ સૂર્યોદય, સૂર્યોદય આપણામાં આવી ગયો નથી, સૂર્યોદયને આપણે ભોગવતા પણ નથી, પણ એ સૂર્યોદય જેવા સુંદર દ્રશ્યને ભોગવવાની આપણી વૃત્તિ, આપણે રાગ, એ રાગને આપણે ભોગવીએ છીએ. આ જો જીવ વિચાર કરે ને, તને સમજાયું છે, આજના જીવો બધા બુદ્ધિજીવી છે, બધા યુનિવર્સિટીમાં કઈ ને કઈ ભણેલા છે, કેટલી ધંધો ને બધું બિઝનેસ કરેલો છે, એટલે આ આખો માર્ગ જે છે ને એ સમજણનો છે, ક્રિયાનો માર્ગ નથી. ક્રિયા કરવી જરૂરી છે, પણ ક્રિયાનો માર્ગ જે છે એ ગૌણપણે છે, અને મુખ્ય માર્ગ જે છે એ આવી રીતે ગમે તે આપણે ક્રિયા કરીએ ત્યારે ખરેખર કોણ આનંદ ભોગવે છે અને એ આનંદ આવ્યો ક્યાંથી, એનો જો એ વિચાર નહીં કરે તો એ હંમેશા એવા ભ્રમમાં રહેવાનો કે અમે ફરવા ગયા હતા, અમે જયારે હવાઈ ગયા હતા અને એક 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 માઉન્ટન હતો અને મને તો અત્યારે નામ પણ યાદ નથી, ઘણા વર્ષ પહેલા, અને એ રાતના 2 વાગે ઉઠીને અમે 3 કે 3:30 વાગે ત્યાં ઉપર પહોંચી ગયા હતા. શા માટે? એ સૂર્યોદય થવાનો હતો અને બધા લોકો આવીને ઉભા હતા આમ લાઈનસર, અને આમ તડાપડી થતી હતી, કોણ આગળ ઉભા છે, કોણ પાછળ, હેલિકન કે કંઈક વોટર જે કંઈક માઉન્ટન નામ. એ 5 મિનિટનો સૂર્યોદય જોયો, 1-2 સેલફોનમાં ફોટા લીધા અને ફટાફટ પાછા નીચે આવવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો કે ખરેખર આપણે શું શેનો આનંદ માણ્યો? આપણે જમીએ છીએ ત્યારે આપણે શેનો આનંદ માણીએ છીએ? આપણે સ્ત્રીની સાથે કંઈ પણ કરીએ છીએ આપણે શેનો આનંદ માણીએ છીએ? અને એ આનંદ આવે છે ક્યાંથી? એ વિચાર, એ આત્માનો આનંદ છે કે પછી એક ભ્રમ છે કે હું આ ગુલાબજામને ભોગવું છું, હું આ સૂર્યોદયને ભોગવું છું, એ ભ્રમ છે. સૂર્યોદય તો ખરેખર સૂર્ય આપણામાં આવી પણ નથી ગયો, ખાલી એક આપણી કીકીની અંદર એનું દ્રશ્ય જ પડેલું, અને એ દ્રશ્યને જોઈને આપણે એમ માનીએ છીએ કે હું કેટલો આનંદિત થયો. તો આપણે એ પૌદ્ગલિક સુખ છે, ખરેખર તો પૌદ્ગલિક સુખ પણ નથી. આત્માના પોતાની જે આસક્તિ છે આવું બધું જોવાની, જાણવાની, માણવાની, એ પોતાની આસક્તિને ભોગવે છે. જો આત્માનું સુખ તો કોને કહેવાય? સુલસાને જ્યારે ખરેખર અંબડ શ્રાવકે આવીને ખાલી એટલું જ કીધું કે પ્રભુ મહાવીરે તને ધર્મ લાભ કહ્યા છે. પ્રભુ મહાવીર તો ત્યાં હતા પણ નહીં, પ્રભુ મહાવીર તો કેટલાય માઇલ, કેટલાય કિલોમીટર દૂર હતા, અને ખાલી અંબડ શ્રાવકે આ શબ્દો કહ્યા કે પ્રભુએ તમને ધર્મ લાભ કહ્યા છે, અને એમને જે આનંદ આવ્યો, બોલો એ આનંદ ક્યાંથી આવ્યો? આત્માના અસંખ્ય પ્રદેશે જે રોમાંચ થયા, એ ખરેખરો સાચો આત્મિક આનંદ. એટલે આપણે જ્યારે પણ આપણા આત્માના અસંખ્ય પ્રદેશે આપણને જો આનંદ આવે તો એ આત્માનો આનંદ, અને એવો આનંદ જો આપણે મુમુક્ષુ થયા હોય, આપણે જો ખરેખર સાધક અવસ્થામાં હોય, તો સત્સંગ વખતે, સ્વાધ્યાય વખતે, શિબિર વખતે, ઇવન સામાયિક કરતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે આપણને એમ થવું જોઈએ કે મેં મારા આત્માના પ્રદેશોને થોડા કંઈક અંશે નિર્મળ કર્યા, કંઈક અંશે મેં કર્મની નિર્જરા કરી, એને લઈને મારા આત્માના પ્રદેશો જે વધારે પડતા આવૃત હતા. પ્રદીપભાઈ કોઈને પ્રશ્ન છે? ના, એ કોઈ પોતાને અનમ્યુટ કરેલા, મેં મ્યુટ કર્યા એમને. અચ્છા અચ્છા, કઈ વાંધો. એટલે ખરેખર મને બધાને મ્યુટ કરવા દે, હું તમને અનમ્યુટ કરીશ પછી આપણે. એક સેકન્ડ. રમેશભાઈ ક્યાં ગયા? એટલે ખરેખર જે ભૌતિક સુખનો વિચાર કર્યો ને, એ એટલા માટે વિચાર કર્યો કે ઇન્દ્રિય સુખ પણ આપણે હકીકતમાં માણતા નથી. આપણે એ ઇન્દ્રિયની જે એની પોતાની એક્સપર્ટીસ છે એના પ્રત્યેનો આપણો રાગ, એટલે સ્વાદ હોય તો સ્વાદની લોલુપતા, કાન હોય તો સંગીતને સાંભળવાની આપણી જે આસક્તિ હોય, એ ચક્ષુ આંખનું હોય તો આપણને આવા સુંદર દ્રશ્ય જોવાનું, નવી નવી જગ્યાએ જવાનું, ચાઇના વોલ જોવાનું, બીજું બધું જોવાનું, એ એટલે આપણે આપણા જ પોતાના રાગને ભોગવીએ છીએ.
કોઈ ચાઇના વોલ આપણામાં આવી જતી નથી, કોઈ સૂર્યોદય આપણામાં આવી જતો નથી, કોઈ ગુલાબ જાંબુ આપણામાં આવી જતું નથી. બધી પરવસ્તુમાં જ રહે છે. ખાલી આપણે એના પ્રત્યેનું માનસિક જોડાણ કરીને કે મેં એને ભોગવું અને એના પ્રત્યેની આપણી આસક્તિને લઈને આપણે એમ માનીએ છીએ કે મને મજા આવી, મને બહુ મજા આવી. અને આ તે અને અહીંયા પછી એ વાત કરે છે કે એ સુખ કેટલું બધું ક્ષણિક છે. જો આપણે આગળ જઈએ એટલે ખ્યાલ આવશે. કારણ કે એ અનુભવ ઇન્દ્રિયોથી પર હોય છે, એ એવો અદ્વિતીય હોય છે કે એને માટે કોઈ ઉપમા આપી શકાતી નથી. બાહ્ય ભૌતિક જગતમાં પ્રિય સ્ત્રીનું આલિંગન, બાવના ચંદનનું વિલેપન ઇત્યાદિનો આનંદ કેટલાકને માટે ચડિયાતો ગણાય છે. એટલે સામાન્ય વ્યવહારથી વાત કરી છે કે ચંદન નો લેપ પહેર્યો અને આપણને જે એની શીતળતા અને એની ઠંડકા લાગે તો આપણે એમ કે ઓહો કેવું ચંદનની શીતળતા છે. પણ આ પૌદ્ગલિક આનંદની સાથે, આ આનંદની સાથે જ્ઞાનના આનંદને સરખાવી શકાય એમ નથી. એના કરતા પણ એ અતિશય અકલ્પ્ય ચડિયાતો છે. કયો? જ્ઞાનાનંદ. તમે વિચાર કરો, સુલસાના જ્ઞાનના આનંદને સાથે તમે કોની સાથે સરખાવશો? ખરેખર કોઈ એવી દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે તમે એની સાથે એને સરખાવી શકો. અને એ જ વાત અહીંયા કરે છે કે ભૌતિક પદાર્થોના ઉપભોગના આનંદને મર્યાદા હોય છે. હવે આ જો આપ હવે બીજી રીતે સમજાવવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે. આ દેવચંદ્રજી મહારાજ આપણને એક કે બીજી રીતે આપણને ખરેખર એ જ કહેવા માંગે છે કે તું જે આ ક્ષણિક સુખની પાછળ પાગલ થાય છે, આખી જિંદગી તું એની પાછળ આપી દે છે, એ તને કેટલું બધું નુકસાન કરે છે. અને એ નુકસાન સાથે પણ પાછો તને આનંદ તો મળતો નથી. જો શું કહે છે કે એના ઉપભોગને આનંદ મર્યાદા હોય છે. ચાલો મને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય અને તમે એક આપો, બે આપો, ત્રણ આપો અને કદાચ મારી શક્તિ અને હું 10, 12, 15 ખાઈ જાઉં. પછી તમે મને આપવાનો પ્રયત્ન કરશો ને તો હું ના પાડીશ. એટલું જ નહીં પણ હું તમને એમ કહીશ કે તમે મને હવે આપશો તો મને ઉલટી થશે. એ જ ગુલાબજાંબુ જયારે પહેલો ગુલાબજાંબુ મેં ખાધો ત્યારે મને જેટલો આનંદ આવ્યો હતો, એ બીજો ખાધો ત્યારે ઓછો આવ્યો, ત્રીજો ખાધો ત્યારે એના કરતા ઓછો આવ્યો. જેને શું કહેવામાં આવે છે સાયન્સમાં, લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. તમે જેમ જેમ એનો ઉપભોગ વધારતા જાઓ એમ એમ તમને એમાંથી જે આનંદ આવે છે, કહેવાતો આનંદ, એ ઓછો થતો જશે. પછી તો તમે એવી કક્ષામાં આવશો કે તમને એના પ્રત્યે અરુચિ થશે. જો એ અહીંયા આગળ વાત કરે છે કે એની મર્યાદા હોય છે, તે અલ્પકાલીન હોય છે, ક્ષણિક હોય છે. ગમે એટલી બાસુંદી થપકારી હોય, 5-6 વાટકા લીધા હોય, પણ પાછા સાંજ પડશે એટલે પાછો કંઈક ને કંઈક ભૂખ લાગશે, પાછો પેટમાં ખાડો પડવાનો છે અને પછી પાછો ફરીથી આ શરૂ કરવું પડશે. એટલે એ જે આનંદ હતો એ તો થોડાક સમય પૂરતો હતો અને પછી તો પાછો ફરીથી આપણે પાછું એમાંથી વી હેવ ટુ ગો થ્રુ ધેટ. એટલે એ મર્યાદિત હોય છે એક, બીજું અલ્પકાલીન ક્ષણિક હોય છે, અને ત્રીજું એના માટે મહેનત કરવી પડે છે. તમે જુઓ એમને મેં બધું મળતી, આપણને પુણ્યકર્મ ઉદય હોય ને એટલે દેખાતું નથી, પણ આપણે પણ એના માટે મહેનત કરેલી, આપણે એના માટે હાર્ડવર્ક કરેલો. અને એટલું જ નહીં પણ આગળ તો જ્ઞાની કહે છે દેવચંદ્રજી મહારાજ કે અમુક તો પાપનો આરંભ કરીને આપણે પૈસા કમાયા છીએ. કોઈ વ્યક્તિ અમેરિકાની અંદર એવી નથી, ઇન્ડિયન કે પાકિસ્તાની કે કોઈ એમ કહી શકે છાતી ઠોકીને કે મેં જે પૈસા બનાવ્યા છે એની અંદર એક પણ પૈસો અનિતિનો નથી. 15 કર્મદાન તમે લો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર કોઈ ને કોઈ રીતે અનિતિનો પૈસો અંદર, અનિતિ અંદર ભળેલી છે. કોઈ ને કોઈ રીતે આપણે પાપનો આરંભ એની અંદર કરેલો હતો અને એ પૈસા આવ્યા છે. એટલે એ અહીંયા દેવચંદ્રજી મહારાજ આગળ આવે ને ત્યારે એ વાત બહુ સરસ રીતે સમજાવે છે કે એક તો પહેલું મર્યાદા, બીજું ક્ષણિક, ત્રીજું શું કીધું કે એના માટે કઈ ને કઈ મહેનત કરવી પડે છે, મફતમાં નથી મળતું, એમાં આપણો પુણ્યકર્મ પણ વપરાય છે. પછી એનાથી પણ આગળ કહે છે કે એ ભોગવ્યા પછી થાક, અરુચિ અને ગ્લાની અનુભવાય છે. આપણને બધાને અનુભવ છે કે સ્ત્રીના દેહને ભોગવતી વખતે આપણને જેટલો આનંદ અને જે કઈ ઉત્તેજના હોય આ તે, એ પતી ગયા પછી આપણને એના પ્રત્યે થોડી જ્ઞાની, થોડો થાક, અરુચિ બધું ઉત્પન્ન થાય છે. જમી લીધા પછી પણ એવું થાય છે, જો આપણે પાર્ટીમાં ગયા હોય અને આપણે મોટો ચેક લખ્યો હોય અને ત્યાં ચાઇનીઝ હોય, મેક્સિકન હોય, પંજાબી હોય,
અને આપણને એમ થાય કે આ લઈએ થોડું આ લઈએ, અને આપણે એ વખતે ખરેખર ધ્યાન ન રાખીએ તો આપણું પેટ જેટલું હેન્ડલ કરી શકે એના કરતા સામાન્ય રીતે મોટા ભાગના જીવો વધારે પડતું ખાતા હોય છે. અને પછી કારમાં બેસીને ઘરે જતા હોય ત્યારે પેટ ઉપર હાથ રાખીને પંપાળતા હોય, જરા હુંકારા હોકારા ચાલતા હોય, જરા એમ કે ક્યારે પેટ થોડું જરા હળવું થાય તે. અને મોરારી બાપુ તેના માટે કઈ ખાસ કહે છે, ઓહવાય જીવ ખાય ને પછી આડો પડે, અને એ વખતે પેટની અંદર એને એટલી બધી ગરબડ થતી હોય કે વાત ન પૂછો. આવો થાક અરુચિ ને ગ્લાનિ તમે હવે આને કઈ રીતે આનંદ કહી શકો? તમે વિચાર કરો, દેવચંદ્રજી મહારાજ આપણને કેટલી સ્પષ્ટ રીતે કહે છે કે એક તો એ મર્યાદિત છે, એક તો એ ક્ષણિક છે, એના માટે તારે મહેનત કરવી પડે છે, એમાં તારા પુણ્ય કર્મ વપરાય છે, અને એ ઉપરાંત પણ એ તને એના પછી થાક ગ્લાનિ અને અરુચિ અનુભવાય છે. પછી કહે છે કે તેનો અતિભોગ પણ થઈ શકતો નથી, તને ગમે એટલી તારી ખાવાની તારી ઈચ્છા હોય, તારી પાસે કરોડો ડોલર હોય, પણ જો તને તારું ઇન્દ્રિયનું સુખ નથી ને તો તું મગના પાણી ઉપર આવી જઈશ, તારા કરોડો ડોલર તને તે કામ નહીં લાગે. એટલે ત્યાં ઇન્દ્રિયની સુખાકારી હોવી જોઈએ, પચાવવાની સુખાકારી હોવી જોઈએ, પુણ્ય કર્મનો ઉદય હોવો જોઈએ, મહેનત કરીને થોડા પૈસા કમાવેલા હોવા જોઈએ, અને બધું કર્યા પછી પણ પાછું એની પાછળ થાક રુચિ અને અરુચિ અને ગ્લાનિ હોય છે. એનાથી પણ આગળ કહે છે, જ્ઞાન મગ્ન હવે કમ્પેર કરે છે કે જ્ઞાન મગ્નતાનો આનંદ છે, એક તો પેલા લો એ શુદ્ધ છે, એની અંદર કોઈ અશુદ્ધિ છે નહીં. સુલસાને જ્યારે એ આત્માના અસંખ્ય પ્રદેશથી જે રોમાંચ ઉપજા પ્રગટા અને એનો જે આહલાદ આવ્યો, તમે માનો કે ન માનો, અસંખ્ય કર્મોની નિર્જરા એ જ સેકન્ડે થઈ. વિચાર કરો તમે, અહીંયા આપણે કર્મ બંધ કરીએ છીએ ભોગવીને, અને ત્યાં એક તો શુદ્ધ આત્માનો આનંદ, અતિન્દ્રિય આનંદનું વેદન, અને સાથે અસંખ્ય કર્મોની નિર્જરા. એનાથી પણ આગળ કહે છે કે એ ઉપાધિ વિનાનો છે, નિરુપાધિક છે, અનાકુળતા છે, નિરાકુળતા છે ત્યાં, અને એ અખંડ છે, એની અંદર ખંડ નથી પડતો કે એ પાછો જતો રહ્યો અને પાછો ન આવ્યો એવી રીતનો. ઉત્તરોત્તર વિશેષ ચમત્કૃતિ ભરેલો છે, અને એ આજે જેટલો છે એ કાલે એમાંથી વધશે, ઘટશે નહીં. જેમ જેમ તમને રોમાંચ વધારે આવે એમ એમ તમારો એ આત્માનો આનંદ વધે. જો હવે એની પાછળ શું કે છે, ભૌતિક પદાર્થો ક્યારેક તો સુખનો અનુભવ કરાવવાના બદલે દુઃખરૂપ નીવડે છે. બોલો ખરેખર શા માટે? કૃપાળદેવ પણ એ જ વસ્તુ કીધી, પર વસ્તુમાં નહીં મુંજવો, પર વસ્તુમાં નહીં મુંજવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા કે એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જ્ઞાની કહે છે કે જે સુખની પાછળ દુઃખ આવવાનું છે એને અમે સુખ કહેતા જ નથી. તું ભલે એને સુખ માનતો હોય પણ અમે જાણીએ છીએ કે એની પાછળ દુઃખ આવવાનું છે, એટલે કે અમે તો એને સુખ કહેતા જ નથી. અને એ જ વાત અહીંયા કરે છે કે ભૌતિક પદાર્થો તો સુખનો અનુભવ કરાવવાના બદલે દુઃખરૂપ પણ નીવડે છે. પ્રિયા પુત્ર પૌગોલિક પદાર્થો સંકટ કે મૃત્યુના નિમિત્ત પણ ક્યારેક બની જાય છે. બોલો, કરોડો રૂપિયા હતા કોની પાસે? અનાથી ના પિતાશ્રી પાસે. એક પણ પૈસો કામમાં આવ્યો નહીં, એમનું દુઃખ કોઈ લઈ શકા નહીં. બધાને આંખમાં આંસુ હતા, અનુકંપા હતી, કરુણા હતી, દયા હતી, પણ કોઈ એમનું દુઃખ લઈ શકા નહીં. અને એ કરોડો રૂપિયા હતા એ સમૃદ્ધિ પણ કામમાં આવી નહીં, અને ઉલટું એક તે દુઃખરૂપ થઈ પડ્યો. સિકંદરને પણ આખી દુનિયા જીતા પછી કેવું દુઃખ લાગ્યું હતું કે મેં જેની પાછળ આખી જિંદગી આપી દીધી એ બધા પૈસા આપતા મને 24 કલાક તો શું પણ 2 સેકન્ડે મળતી નથી. ત્યારે એની આંખ ખુલી કે ખરેખર મેં આ બધા પુણ્ય કર્મનો આમ ખાત્મો કરીને, પાપ કર્મના પાપના પોટલા બાંધીને મેં આ રત્નને જે કાચના ટુકડાની જેમ વેડફી નાખ્યું. આગળ કહે છે કે અથવા તે આરંભમાં સુખરૂપ અને પ્રાંતે દુઃખરૂપ બને છે, પશ્ચાત દુઃખ દુઃખ તે સુખ નહીં. શા માટે? જો અહીંયા બે રીતે લેવાનું છે
કે પૈસા કમાવાની અંદર આપણને કેટલી બધી આકુળતા હોય છે, એટલે કમાવામાં આકુળતા, વ્યાકુળતા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઘણી વાર, અને પાછો પુણ્યનો ઉદય હોય તો જ પૈસા કમાવાય, નહીં તો કમાવે પણ નહીં. એટલે બધું કર્યા પછી પણ જો પુણ્યનો ઉદય નથી તો એ આપણી મહેનત પણ નકામી જશે. એટલે કમાવામાં બધું આ આકુળતા, વ્યાકુળતા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, પછી એ મેળા પછી એને સાચવી રાખવાની આકુળતા કે હવે આ પૈસા પાછા જતા ન રહે, એને કઈ રીતે રાખવું, કઈ રીતે એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં મને એના 5% ના બદલે 15% મળે આ તે. એટલે કમાવાની અંદર આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, સાચવવાની અંદર પણ ચિંતા કે ભાઈ એ જતું ન રહે, અને ખરેખર પછી જયારે પુણ્યકર્મ નો ઉદય પૂરો થઈ જાય અને જાય ત્યારે એને જે અકથ્ય વેદના થાય એની તો ખરેખર એ કોણ એનું વર્ણન કરી શકે તો મમણ શેઠ જેવા, કે જયારે હાથમાંથી જતું રહે ત્યારે ખબર પડે કે ઓહો કેટલું દુઃખ થાય. આપણે બધાને ખબર છે કે અહીંયા આવ્યા ત્યારે આપણી પાસે કાંઈ હતું નહીં, અને તેમ છતાં અહીંયા આ બધું ભેગું કર્યા પછી પાછા જો સ્ટોક માર્કેટમાં થોડા પૈસા જાય ને તો આપણને એમ થાય કે મેં આ ગુમાવ્યા. હવે આપણે જો વિચાર કરીએ કે આપણે $8 લઈને આવ્યા હતા તો આપણે ગુમાવ્યું તો કાંઈ જ નથી, પણ એ જે આપણે એ ચાઇનીઝ સ્ટાઇલ છે, મહેન્દ્રભાઈ ઘણીવાર એ ચાઇનીઝ સ્ટાઇલની વાત કરતા હોય છે કે ચાઇનીઝ જાય ને લાસ વેગાસમાં અને એ શરૂઆતમાં $1000 કમાય અને પછી પાછો ફરીથી રમવા બેસે અને $200 જાય, તો એ કોઈને એમ ન કે હજી હું $800 કમાણો છું, એ શું બધાને કે મારા $200 ગયા. આપણી પણ આ જ હાલત છે, આપણે અહીંયા આવ્યા ત્યારે કંઈ આપણી પાસે હતું નહીં અને હવે બધું ભેગું થયું, અને કદાચ આ હમણાં આ કોરોના વાયરસને લઈને કે ગમે લઈને જે ડાઉ જોન્સ 30,000 નું 20,000 થઈ ગયું હોય ત્યારે આપણા પેટમાં કેટલી બધી આકુળતા થતી હોય કે મારું બેલેન્સ આટલું ડાઉન થઈ ગયું અને મારા સ્ટોક એટલા ડાઉન થઈ ગયા અને મારું આમ થયું અને મારું રિટાયરમેન્ટ પેન્શન ફંડ થોડું ઓછું થઈ ગયું ફલાણું ટીકણું, અને જીવ એમ નથી વિચાર કરતો કે હું શું લઈને આવેલો. અને એ જ વાત અહીંયા કરે છે કે એ શરૂઆતમાં તમને દુઃખરૂપ, પ્રાંતે દુઃખરૂપ અને હોય ત્યારે પણ દુઃખરૂપ, કારણ કે એને સાચવવાની ચિંતા. અને જ્ઞાનાનંદ ક્યારેય દુઃખમાં પરિણમતો નથી. જે જે જીવોએ પોતાના આત્માના જ્ઞાન આનંદને ખરેખર માણ્યું છે એ વસ્તુ કોઈ પણ વ્યક્તિ એની પાસેથી છૂટવી શકે નહીં. બિન લેડન હોય કે સિકંદર હોય કે હિટલર હોય કે ગમે તે હોય, તમારું પોતાનું જ્ઞાન અને તમારો પોતાનો જ્ઞાનનો આનંદ એ તમારી પાસેથી કોઈ ઇવન ભગવાન પણ તમારી પાસેથી લઈ શકે નહીં. અને એટલી એની આપણને અચિંત્ય મહિમા આવવો જોઈએ કે આ જ્ઞાન જે છે એ તો ખરેખર અજર, અમર ને અવિનાશી છે, અને એ જ્ઞાનની મને ચિંતા નથી, એ જ્ઞાનનો મને મહિમા નથી. અને તિજોરીની અંદર 2 પૈસા આપણી પાસે થોડા વધે અને એ વખતે આપણા કોલર થોડા ઊંચા થઈ જાય છે. જ્ઞાનીએ બહુ સરસ વાત કરી છે અને ખરેખર આપણે વિચાર કરવા જેવો છે કે એક વ્યક્તિની પાસે સોનાની 12 ઈંટ હતી, આપણે જેને કહે ને ભલા લગડી તો ન કહે, ઈંટ એટલા મોટા મોટા સ્લેબ એના, અને એ એની તિજોરીમાં હતા. અને બીજી વ્યક્તિની પાસે, એના પડોશીની પાસે બહુ મામૂલી જે કંઈ થોડું ઘણું પૈસા હતા, જરા કંઈક 2-4 સોનાની વસ્તુ હતી એટલું જ હતું. બંને જણા તિજોરીની 12 જીવા અને બંને જણા તિજોરીની 12 મેરા. અને જ્ઞાની કહે છે કે પહેલી વ્યક્તિ કે જેની તિજોરીમાં 12 મોટા મોટા સ્લેબ હતા સોનાના, એ સોનાના હતા કે પથ્થરના હતા કે ઈંટના હતા, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? તમે બહાર ને બહાર રહ્યા, બહાર ને બહાર તમે ખાધું પીધું અને બધું કર્યું, એ એમને અંદર રહ્યા અને તમે દેહ છોડી દીધો. ફક્ત મનની અંદર એમ એવી માન્યતા હતી કે મારી પાસે કરોડો રૂપિયાની કિંમત વાળા એવા સોનાના મોટા મોટા સ્લેબ પડ્યા છે, મને કોઈ જાતની તકલીફ નહીં પડે, કંઈ પણ થશે તો મને મારી પાસે બધી વ્યવસ્થા છે. અને વિચાર કરો તમે, આપણે બધાએ એવું જ કરવાના છીએ. બધા આપણે દાળ ભાત ને શાક ખાનારા છીએ, ગમે એટલા પૈસા હોય તેમ છતાં પણ આપણે એ જ વસ્તુ ખાવાના છીએ, અને તેમ છતાં પણ એ પૈસાની પાછળનું આપણું જે મમત્વ જે છે, આપણો જે રાગ જે છે,
એ રાગ આપણને એ વખતે તો મારે છે, પણ ઇવન દેહ છોડ્યા પછી પણ આપણને મારે છે. કારણ કે એને ભોગવવાનો ભાવ, પૈસા ને પોતાના પુણ્યના ઉદયને ભોગવવાનો ભાવ, ભલે એને ભોગવી નહીં એ સોનાની ઈંટો, પણ તેમ છતાં એને ભોગવવાનો ભાવ હતો કે કંઈક જરૂર પડશે તો મારી પાસે છે, કંઈક જરૂર પડશે તો હું કરી શકીશ, કંઈક આમ થશે તો હું કરી શકીશ. એટલે એ જે ભોગવવાનો ભાવ જે છે એ જ પાપ, એને જ્ઞાનીઓએ પાપ ભાવ કીધો છે, ભાવ પાપ કીધો છે. અને નિરંતર કર્મબંધ બાંધતો રહે છે. વિચાર કરો તમે, પૈસા ત્યાં પડ્યા છે, વાપરવતા પણ નથી, અને તેમ છતાં એના પ્રત્યેની મમત્વ, એને પ્રત્યેના આપણો આસક્તિ, એને ભોગવવાના ભાવને લઈને આપણને નિરંતર કર્મબંધ થાય છે. અને બીજી બાજુ તમે શાલીભદ્રનો વિચાર કરો, આમ 100-99 પેટીઓ ઉતરતી હતી અને તેમ છતાં ભોગવવાનો ભાવ નહોતો, તો એ એક પણ પેટી એમના માટે કોઈ નવા કર્મબંધનું કારણ બની નહીં. એટલું જ નહીં, પણ એટલા એવો એમનો જે વૈરાગ્ય હતો, એટલો જે અનાસક્ત બુદ્ધિ હતી, અનાસક્ત ભાવ હતો, એને લઈને એવી બધી સમૃદ્ધિ હોવા છતાં પણ કર્મની નિર્જરા કરતા હતા. 32-32 પત્નીઓની સાથે ભોગ ભોગવતા હતા, તેમ છતાં પણ અનાસક્ત રહેતા હતા અને કર્મની નિર્જરા કરતા હતા. અને આપણી પાસે 2 બદામનું સુખ છે અને એની અંદર આપણે એટલા બધા લેપાઈ જઈએ છીએ, અને આપણે ખરેખર જે આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે એ આ ક્ષણિક સુખ, કહેવાતો સુખ, હમણાં આપણે વાત કરીએ એમ, એ તો ઇન્દ્રિય સુખને તો આપણે ભોગવતા પણ નથી, આપણે તો આપણા રાગને જ ભોગવીએ છીએ, અને તેમ છતાં આપણે માનીએ છીએ કે હું આ ભોગવું છું, અને આપણે કેટલા હેરાન થઈએ છીએ. અને એ આગળ એટલા માટે કહે છે કે પુદ્ગલાનંદની પ્રાપ્તિ માટે પાપના આરંભ કરવા પડે છે, અને જે કર્મબંધમાં પરિણમે છે, અને વિપાક ઉદય વખતે દુઃખ આપનારા નીવડે છે. આ પ્રિયાનું આમ કે ને આગળ કીધું ને, પ્રિયાનું આલિંગન, આમ ઓલા આપણે લૈલા અને મજનુ, રોમિયો અને જુલિયટ, આમ બધી વાતો, અને આમ બધી આપણે સાંભળીએ તો આપણને થાય ઓ આ રૂપકોષા પણ કેવી રૂપરૂપના અંબાર જેવી હતી આ તે. અને એ જ એવી સુંદરીના સુખના કોને ખરેખર સાચા અર્થમાં પછી આંખ ખુલીને વિચાર કર્યો ને લેખો, વિચાર કરો તમે, રત્નાકર મુનિ. રત્નાકર મુનિએ ખરેખર એ રત્ન પાછળનો જે એમને એમની પોતાની આસક્તિ હતી, અને એક શ્રાવકે એમને એમની આંખ ખોલી, અને જ્યારે એમને ભાન થયું ત્યારે એમને જે 25 ગાથા લખી છે રત્નાકર 25ની અંદર, એની અંદર અમુક અમુક ગાથા જે સ્ત્રીના ભોગવવા વિશેની લખી છે, અને કેવું બધું લખ્યું છે. મને તો બરાબર એ ઘણા વખત પેલા મુખપાઠ કરેલી, પણ આપણને મહારાવ ન હોય ને, એની અંદર ચોખ્ખું લખે છે, નેત્ર બાણો ને પયો ધર નાભિને સુંદર કટી શણગાર સુંદરીઓ તણા છટકે લથઈ જોયા અતિ. એનાથી પણ આગળ કે છે, નેત્ર બાણ મુખ મૃગ નયણી સમનારી તણા મુખ ચંદ્ર ને નિરખવાવતી મુજ મન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો અતિ. અને કેવો ગાઢો, અલ્પ છે આટલો અલ્પ, પણ કેવો ગાઢો, તે શ્રુત રૂપ સમુદ્ર માં ધોયા છતાં જાતો નથી. શ્રુતરૂપ સમુદ્ર, ખાલી કઈક થોડુંક એક નાનું પ્રાયશ્ચિત નહીં, કેટલાય ભવનો વૈરાગ્ય, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર લખે છે કે કેટલાય ભવનો વૈરાગ્ય આવા કોઈ એક સમયના ભોગના પાછળ આપણી જે લોલુપતા છે એને લઈને કેટલાય વર્ષોનો વૈરાગ્ય નિષ્ફળ બને છે. અને શ્રુતરૂપ સમુદ્રની અંદર વારે વારે એનું પ્રાયશ્ચિત કરવા છતાં પણ એ રંગ જાતો નથી. એની જે વૃત્તિ જે અંદર પડી છે, એના જે સંસ્કાર અંદર પડ્યા છે, એ જે સ્મૃતિની અંદર જે આપણે ભોગવેલા છે પત્નીના સુખ, એ ખરેખર ગમે એટલો વિચાર કરો તેમ છતાં પણ પાછા ક્યારે ને ક્યારે પાછા ઝપકે અને પાછા આપણને ખરેખર નીચે પાડે. અને બીજા ભાવમાં તો એ પાછા બહાર આવીને ક્યાં લઈ જશે એ તો ખરેખર આપણે જાણતા પણ નથી. આપણે વિચાર નથી કરતા કે ખરેખર સ્ત્રીનો સુખ, અહીંયા જે પ્રિયાનું આલિંગન જે કીધું છે એની અંદર
ભલે એ કહેવાતું સુખ, પણ એની પાછળ જે પાપનો પોટલા જે આવે છે ને એ આપણને દેખાતા નથી. અને જેને એ દેખાય ને એ સાચો મુમુક્ષુ. જેને એનો ભલે કદાચ એ પત્ની સાથેનો વ્યવહાર સાચવે, ભલે એ પત્ની સાથે પત્ની રૂપે વ્યવહાર પણ કરે દિવસે ને રાત્રે, પણ એને સ્પષ્ટ સભાન તો આવી જોઈએ, એને એનો ખેદ વર્તવો જોઈએ કે આ ખરેખર ક્યારે હું આમાંથી છૂટું, ક્યારે હું ખરેખર પરિગ્રહ મમતા તજું, ક્યારે હું પંચમહાવ્રતનું પાલન કરું, ક્યારે હું મુનિ દશામાં આવું, ક્યારે હું આલોચના કરું, ક્યારે હું સંથારો કરું, એવી એની અંદરની ભાવના એવી ને એવી લીલીછમ એને રાખવી જોઈએ, તો એ લેપાય નહીં. બાકી જો શ્રાવક ને કીધું છે ચોથા વ્રત ની અંદર એક પત્ની વ્રત ના હાથે, એને લઈને એમ ન માનવું કે ભગવાને આપણને ગ્રીન કાર્ડ આપી દીધું છે કે પત્ની છે એને ભોગવતો રહે તમ તારે. શ્રાવક ને તો ઇટ્સ ઓકે, પત્ની ને ભોગવવાનો કઈ અર્થમાં કીધો છે કે તારાથી જો ન રહી શકાતું હોય અને તારો ડોળો બીજે બધે ફરતો રહેતો હોય બીજી બધી પત્નીઓ બીજી બધી સ્ત્રીઓ તરફ, તો એના કરતા બહેતર છે કે તું એક પત્નીની સાથે એ તારી પોતાની ઈચ્છાને સંતોષે અને તું તારી પોતાની મર્યાદામાં રહે. એના માટે એ મર્યાદામાં આપણી પોતાની ભોગ વૃત્તિને, સંભોગ વૃત્તિને મર્યાદામાં રાખવા માટે આ એક પત્ની વ્રત આપણને આપેલું છે. અને આપણે જો એમ માનીએ કે ભાઈ શ્રાવકને તો છેક પાંચમા ગુણસ્થાન સુધી કીધું છે પત્ની હોય તો વાંધો નહીં અને કરો જલસા, એ અર્થમાં એક પત્ની વ્રત નથી. તો એ કહે છે કે એ કર્મબંધમાં પરિણમે છે અને વિપાક ઉદય વખતે આવા જે પાપ ભાવ કર્યા હોય છે એ વિપાક ઉદય વખતે આપણને દુઃખ આપનારા નીવડે છે. અને જ્ઞાનાનંદની પ્રાપ્તિમાં તો પાપનો આરંભ છે જ નહીં, પરંતુ જ્ઞાનાનંદની કર્મની નિર્જરાનો લાભ મળે છે. કોણ કે છે? આ દેવચંદ્રજી મહારાજ. કે તું એ તને એ સાચો અતિન્દ્રિય આનંદનું વેદન તો આવે છે, પણ સાથે સાથે અસંખ્ય કર્મોની તું નિર્જરા પણ સાથે સાથે કરે છે. સંસારના ભૌતિક સુખો તત્વ સ્વરૂપની દ્રષ્ટિએ દુઃખ જ છે, વસ્તુતઃ ભૌતિક સુખ એ દુઃખનો પ્રતિકાર છે. જો જ્ઞાનીઓએ સુખ દુઃખ શા માટે કીધા છે ખબર છે? ખરેખર હકીકતમાં તો સુખ છે જ નહીં સંસારમાં, અત્યંત દુઃખ તીવ્ર દુઃખને દુઃખ કીધું અને અલ્પ દુઃખને સુખ કીધું. હવે આપણે આ આ વ્યાખ્યાને સમજીએ નહીં જ્ઞાની શું કહેવા માંગે છે અને આપણે એને સુખ માની લઈએ છીએ. હકીકતની અંદર કોઈ પણ પ્રકારનું સંસારની અંદર દુઃખ સુખ છે જ નહીં, કારણ કે ગમે એટલું ભોગ આપણે ભોગવીએ, ગમે એટલો પુણ્યનો ઉદય હોય, તેમ છતાં જ્ઞાની અનુભવથી કહે છે કે તારા હૃદયની અંદર, તારા અંતરાત્માની અંદર એ અંતરદાહ તો બળતો જ રહેશે, ભલે તને પકડાય નહીં. એ અંતરદાહ ન પકડાય એનો અર્થ એવો નથી કે તું ખરેખર, તને કોઈ જાતનો દુઃખ નથી. પણ આપણને એ એમ કહેવાય છે ને કે બરફની પાટ પડી હોય અને બરફની પાટ ઉપર અગ્નિના બે તણખા પડે ને તો તરત ઓલવાય જાય અને એ એ તમને તમે દાજો પણ નહીં. એવી રીતે તમારા પેટની અંદર $5 મિલિયન કે $10 મિલિયન બરફની પાટ પડી હોય તમારા મનમાં અને કદાચ તમને 5-25 હજાર નું નુકસાન થાય ને તો એ અગ્નિનો તણખો તમને બાળવાનો નથી. ખ્યાલ આવે છે તમને? શું કહું છું? તમને એ દેખાય નહીં, કારણ કે ત્યાં $5 મિલિયન રૂપી બરફની પાટ ઉપર એ એક નાનો અગ્નિનો તણખો પડ્યો. પણ હમણાં જો આપણી પાસે $25,000 હોય અને $25,000 $10,000 જતા રહે કોઈ કારણસર, હવે તમે એમ કહો કે તમે ખરેખર તમને કોઈ તમારા પેટનું પાણી હેલું નથી અને અને તમે તો જે બન્યું તે ન્યાય અને એ તો મારા હતા જ નહીં, મારા નહોતા એટલે જ ગયા, એ વખતે તમે જો બોલો તો સમજવું કે તમે ધર્મને પચાવ્યો છે. પુણ્યના ઉદયને પચાવવો એ લોઢાના ચણા ચાવવાથી પણ આકરું છે. એ શાલીભદ્ર જેવા જેના પૂર્વના સંસ્કાર હોય, જે પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હોય, એ જ પુણ્યના ઉદયને સાચા અર્થમાં પચાવી શકે. બાકી મોટા ભાગના મારા તમારા જેવા બધા જીવોને પુણ્યના ઉદયની અંદર થોડા કોલર ઊંચા થઈ જાય,
અંદર આપણને થોડો રાજીપો થાય, થોડુંક જરા આપણને સ્ટેટસ જેવું આપણું બને, જરા સમાજની અંદર પછી કઈ કામ કે આપણું સ્ટેટસ બને, અને બધાનો આપણને કોઈ ને કોઈ રીતે આનંદ આવતો હોય છે. અને એ જ અહીંયા વાત કરે છે કે તારે સાચો આનંદ મેળવવો હોય તો એ જ્ઞાન આનંદ સિવાય તને બીજો ક્યાંય આનંદ મળવો નથી. કારણ કે એ સ્વભાવ છે, પૂતગલ ની અંદર તો સુખ આપવાનો કોઈ સ્વભાવ જ નથી. એટલે આપણે જે માનીએ છીએ ને કે પૂતગલ મને સુખ આપે, એ તો ખરેખર એક આપણી ભ્રાંતિ જ છે, એનાથી વિશેષ કાંઈ જ નથી. એના પછીના પેજ ઉપર પેજ નંબર 30 વિશેષ આવશ્યક ભાષ્યમાં નીચેની બે ગાથામાં કહ્યું છે. અહીંયા પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજ ગાથાને ટાંકે છે કે વિષય સુહમ દુઃખમ ચિય દુઃખ પડિયારો તિગી છ વ તમ સુહમુવ યારાઓ ન યુવયારો વિના તચ્ચમ. એટલે વિષય સુખ છે એ દુઃખના પ્રતિકાર રૂપ હોવાથી ચિકિત્સાની જેમ વસ્તુત દુઃખ જ છે. જેમ 105 ડિગ્રીનો તાવ થયો હોય કોઈને, અને પછી કંઈક થોડી ઘણી દવા લે અને એ તાવ ઉતરીને 101 થઈ જાય ને, તો એને ઘણી રાહત લાગે, એને કે આજે મને ઘણું સારું છે. હું અને તમે જાણીએ છીએ કે હજી એને તાવ છે, પણ 105 ડિગ્રીના પ્રમાણમાં એને 101 ડિગ્રીનો તાવ એને ખરેખર તાવરૂપ લાગતો નથી. એવી જ રીતે અહીંયા કહે છે કે તને જે આ બે પૈસાનું સુખ છે ને, એ તને એ સુખ તને સુખરૂપ લાગે છે અને દુઃખરૂપ લાગતું નથી, કારણ કે તને તારા અંતરનો દાહ પકડાતો નથી. પણ ઉપચારથી તને એ સુખ લાગે છે ને, ઉપચાર પણ તેના વિના હોતો નથી. અર્થાત પારમાર્થિક સુખનો વિષય સુખમાં આરોપ કરવામાં આવે છે. જો શું વાત કરી રહ્યા, પારમાર્થિક સુખ, એ પારમાર્થિક સુખની અંદર વિષય સુખનો આરોપ કરવામાં આવે છે. એટલે હકીકતમાં તો ખરેખર વિષયનું સુખ તો છે જ નહીં, તેમ છતાં જ્ઞાની પણ ભોગવે છે, એ વાત એ પણ હકીકત છે. હમણાં શિબિરમાં પણ વાત કરેલી ને કે જ્ઞાની ભોગવે છતાં ભોગવતા નથી, બોલે છતાં બોલતા નથી, ચાલે છતાં ચાલતા નથી, દેખે છતાં દેખતા નથી. એટલે ભોગવે તો છે જ્ઞાની, પણ તેમ છતાં એ ભોગવતા નથી. શા માટે? કે એ જે ભોગ જે છે, એ ભોગને એ ભલે અજ્ઞાની એમ માને કે જ્ઞાની ભોગવે છે, પણ જ્ઞાની પોતાના અંતરની અંદર એને રોગરૂપ જાણે છે, દુઃખરૂપ જાણે છે. આ તો એક મારી જઠરાગ્નિની પીડા મારાથી સહન નથી થતી, એટલે મારે આ પડોશીને આ દેહને થોડું ભાડું આપવું પડે છે, અને એ જઠરાગ્નિની પીડાને શાંત કરવા માટે એ પોતે ખોરાક લે છે. આપણે જઠરાગ્નિની પીડાને શાંત કરવા માટે નથી લેતા, આપણે એ વસ્તુને ગુલાબજાંબુને બાસુંદીને ભોગવવા માટે આપણે લઈએ છીએ. જો બેમાં આકાશ પાતાળનો ફેર છે, ત્યાં પેલો રોગ રૂપે લે છે. જો રોગ થયો હોય અને દવા આપે ડોક્ટર, તો આપણે ભલે ગમે એટલી મીઠી દવા હોય, પેલી આવે છે ને આપણે જે વાઇન સાથે ને પેલી શું કે છે આપણે કોલ્ડ અને રાતના લેવાની હોય છે, એ સ્વીટ હોય છે, તો એનો અર્થ એવો નથી કે આપણે એ વધારે લઈએ. આપણે ડોક્ટરે કીધી હોય છે એટલી માપ સરદ લઈએ છીએ. એવી રીતે જ્ઞાની પણ જ્યારે જ્યારે ખરેખર આહાર લે, ત્યારે એ રોગને શમન માટે પોતાની જઠરાગ્નિની પીડાને શમાવવા માટે જરૂર પૂરતો એ ખોરાક લે છે. એનાથી વિશેષ એ એક કોળિયો પણ વધારે લે નહીં. એટલે બેમાં આકાશ પાતાળનો ફેર પડી જાય. પછી જો બીજી ગાથા એમને ટાંકી કે સાયા સાયમ દુઃખમ તવી રહમી ય સુહમ જવો તેણમ. બહુ સરસ ગાથા છે ખરેખર. દેહિન્દ્યેષુ દુઃખમ સોખમ દેહિન્દ્યા ભાવે. શાતા વેદનીય અને અશાતા વેદનીય બંનેને લીધા, જો એ બંને દુઃખરૂપ છે. ગમે એટલી શાતા વેદનીય હોય એ પણ દુઃખરૂપ છે, તેના વિરહમાં અને અભાવમાં જ સુખ છે. એટલે કોઈ એમ કે અમને તો શાતા ઘણી છે, અમને પુણ્યકર્મનો ઉદય છે, અમારા દીકરા બધા સેટ થઈ ગયા છે, અમને બુદ્ધિનો ક્ષયોપશમ છે, અમને પુણ્યનો ઉદય છે, અમારું ધાર્યું બધું થાય છે, અને એવી શાંતિ આમ અંદરથી અનુભવતા હોય,
જ્ઞાની કે છે કે એ શાતા વેદની ને અંદર પણ ખરેખર તને અંતરધા વેદાય તો સમજજે કે તું સાધક છે. એ શાતા વેદની ની અંદર તને ખરેખર અંતરધા વેદાય તો સમજજે કે તું સાચા અર્થમાં મુમુક્ષુ છે. કારણ કે એ વખતે એને ભાન થવું જોઈએ કે આ તો એક પુણ્યનો ખેલ છે, આ મને કોઈ સુખ આપી શકે નહીં. સુખ તો અંતરની સમ શ્રેણીમાં છે, કૃપાળદેવ કહે છે, એ બહાર શોધવાથી નહીં મળે. એ અંતરનું સુખ અંતરની સમ શ્રેણીમાં અંતરમાં અપૂર્વ અંતર સંશોધન કરીએ જ તને મળવાનું છે. એ સિવાય ત્રણ કાળમાં અપવાદ રૂપે પણ બહારથી તને સુખ મળવાનું નથી. એટલા માટે તો અનંત કાળમાં આપણે બધું કરી છૂટ્યા છીએ. આપણે શું નથી કર્યું? આપણે દેવલોકમાં જઈ આવ્યા છીએ, હલકા દેવલોકમાં ને બધામાં. આપણે બધી જગ્યાએ જન્મ લીધા છે, બધા ભોગ ભોગવ્યા છે, બધું કર્યું છે, કેટલાય સત્સંગો કર્યા છે આ કાળમાં, આ ભવમાં અને બીજા ભવમાં પણ. પણ તેમ છતાં કેમ છેડો ફાયટો નહીં? એનો આપણને ખરેખર વિચાર આવવો જોઈએ કે આટલું બધું કરવા છતાં કૃપાળ દેવે તો ચાપખો માર્યો છે કે અનંત વાર, ત્યાં તો અનંત શબ્દ મૂક્યો છે, અનંત વાર વિદ્યા ગ્રહણ કરી, અનંત વાર વિદ્યા શ્રવણ કર્યો, સત્સંગ કર્યો, અનંત વાર દીક્ષા પણ લીધી, અને અનંત વાર દીક્ષા લઈને આચાર્ય પણ કરીને બીજાને દીક્ષા પણ આપી. પણ તેમ છતાં સતને શૂણ્યું નહીં, સતને શ્રદ્ધ્યું નહીં, અને સતનો અનુભવ કર્યો નહીં. સત કરોડો અબજો માર દૂર રહ્યો આ બધું કરવા છતાં. સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. કેમ? કે સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. જય જિનેન્દ્ર. સાતા વેદનીય દુઃખકારક છે એ સમજાણું, પણ સાતા વેદનીય અપેક્ષાએ થોડી ફાયદાકારક થાય કે આપણે ધર્મ આરાધના થોડી કરી શકીએ. જો તમારો પ્રશ્ન બહુ સરસ મહત્વનો અને વિચાર કરવા જેવો છે કે સાતા વેદનીય છે એ ખરેખર તો આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ અમે સાતા વેદનીય કર્મ બાંધ્યા, પુણ્યથી સાતા વેદનીય બંધાયું હતું. એટલે તમે જે કીધું છે એ વ્યવહારની અપેક્ષાએ સાચું છે. અહીંયા પરમાર્થી તમે જયારે વાત કરો ત્યારે સાતા વેદનીયની અંદર પણ અંતરદાહ તો ત્યાં પડેલો જ છે. પણ તેમ છતાંય તમે કીધું એ વાત પણ એટલી સાચી છે કે સાતા વેદનીયની અંદર જો જીવને સાચી સમજણ હોય તો એ આત્મવિચારમાં આવી શકે, એ થોડો ઘણો ચિંતન ને મનન કરી શકે. અસાતા વેદનીયનો ઉદય હોય ત્યારે આપણો ઉપયોગ હંમેશા જ્યાં અસાતા હોય, કઈ પણ દેહની પીડા હોય, પેટની હોય કે લીવરની હોય કે કિડનીની હોય, આપણો ઉપયોગ ત્યાં જતો રહેશે. એટલે તમે કીધું એ અપેક્ષા એ સાચું છે કે સાતા વેદનીય હોય તો આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. પણ એ વખતે પણ સમજવું તો રહ્યું જ કે આ સાતા વેદનીયમાં પણ સુખનો કોઈ અંશ છે નહીં, એ આપણી સમજણ બહુ સ્પષ્ટ હોવી જોઈએ. નહીતર શું થશે મહેન્દ્રભાઈ કે આપણને સાતા વેદનીયની મીઠાશ આવશે, અને એ પુણ્યની મીઠાશ છે. કારણ કે સાતા વેદનીય કેવી રીતે બંધાણો? પુણ્ય કર્મથી બંધાણો. અને એ સાતા વેદનીયની મીઠાશ એટલે પુણ્ય કર્મની મીઠાશ, અને પુણ્યની મીઠાશ એટલે ખરેખર સંસારની મીઠાશ. કારણ કે પુણ્ય પણ બંધરૂપ છે અને પાપ પણ બંધરૂપ છે. એટલે એ અપેક્ષા એ સમજવાનું છે કે અસાતા વેદનીય તો દુઃખરૂપ છે જ, પણ સાતા વેદનીય પણ સાધક જીવને માટે, મુમુક્ષ જીવને માટે સમજણની અંદર, વિચારની અંદર એને દુઃખરૂપ માનવું રહ્યું. બરાબર મહેન્દ્રભાઈ? બરાબર રમેશભાઈ. પણ આ તો છે ને ખાલી મારી જેવા બાળ જેવો માટે ન હતું, બાકી કૃપાળુ દેવે તો ખૂબ જ અસાતા વેદનીયમાં પણ આત્મકલ્યાણનું કામ કરતા હતા. એટલે તાકાત આપણા મન મારા મન નથી, એટલે મારી અપેક્ષા એ મેં કીધું ખાલી, બાકી તમારી વાત સાચી છે. તમે જે કહો છો ને મહેન્દ્રભાઈ, જો હંમેશા કઈ અપેક્ષાથી વાત થઈ છે સમજો,
કૃપાળુ દેવે તો ત્યાં સુધી કીધું છે કે પ્રતિકૂળતા એટલે કે અશાતાનો ઉદય, બરાબર? એ પ્રતિકૂળતા એ તો સંસાર રૂપી સમુદ્ર ને તરવાના માટે નાવ સમાન કીધી છે કૃપાળુ દેવે. મહેન્દ્રભાઈ સમજો આ તમે, પણ એ કોના માટે? કે જે વિચારવાન દશામાં આવ્યો છે, કઈક અંશે મુમુક્ષુ દશામાં આવ્યો છે એના માટે. બાકી મોટા ભાગના જીવોને પ્રતિકૂળતાની અંદર હાય હોય, આકુળતા વ્યાકુળતા, આમ કેમ થયું, પેલા ને મેં કીધું તું એને એમ ન કર્યું એટલે આમ થયું, આ મારો બિઝનેસ પાર્ટનર જરા મને એવો મળ્યો એટલે હું ખરેખર ફસાઈ ગયો અને મારા પૈસા ગયા, આ તે. એટલે તમે જે કહો છો એ વાત 100% સાચી છે. કૃપાળુ દેવ પણ આના ઉપર ઘણો ભાર મૂક્યો છે કે અશાતા વેદનીયની અંદર જીવ જો પોતાનો પુરુષાર્થ ઉપાડે તો એ અસંખ્ય કર્મોની નિર્જરા કરે. એટલે એ વાત પણ અપેક્ષા એ સમજવી રહી. પણ અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે સામાન્ય જીવો અસાતા વેદનીયની અંદર દુઃખની જ વેદના હોય છે. મને આવું દુઃખ આવી પડ્યું છે અને એ દુઃખ આવી પડ્યું છે એટલે કદાચ એ દુઃખના કારણે થોડો ઘણો ધર્મ કરે તો પણ ત્યાં સમજણનો અંશ છે, તો જ એ ધર્મ લેખે લાગશે. એટલે તમે જે કીધું છે એ વાત 100% સાચી છે મહેન્દ્રભાઈ. અહીંયા એની વાત નથી ચાલતી. અહીંયા જો આ જ્ઞાનીની ગાથાની આપણે વાત કરીએ છીએ. અહીંયા શું લખ્યું છે જ્ઞાનીએ, હું વાંચું છું આ જો મહેન્દ્રભાઈ સાંભળજો. શાતા વેદનીય અને અશાતા વેદનીય બંને દુઃખ જ છે. આ જ્ઞાનીનું વાક્ય છે, મારું વાક્ય નથી મહેન્દ્રભાઈ. અને તેના વિરહમાં એટલે કે બંનેના અભાવમાં સુખ છે. બંનેનો અભાવ ક્યારે થાય? કે જ્યારે આપણા આત્માનો ઉપયોગ અંતર્મુખ અંતરતર વળે ત્યારે. હવે અંતરતર વળે ને સ્વાનુભૂતિ થાય એ વાત ભલે હમણાં દૂર રાખીએ આપણે, પણ મનમાં એમ તો થવું જ જોઈએ કે ભાઈ આ બધું પુણ્ય કે પાપ એ બધું છેવટે તો બંને છોડીને જ મારે મારા પોતાના આત્મા તરફ વળવાનું છે. એ ભાવના તો એને અને સદા માટે જો આપણે મુમુક્ષ દશામાં આવ્યા તો એ ભાવના તો નિરંતર રહેવી જોઈએ કે ભાઈ પુણ્ય છે એ સોનાની બેડી છે અને પાપ છે એ લોઢાની બેડી છે, પણ બંને મને સંસારમાં રખડાવે છે એવી અંતરમાં સમજણ હોવી જરૂરી છે. બરોબર. પછી બહારમાં તમે જે કીધું એ પણ બરાબર છે કે જો સમજણ હશે તો એ અશાતાની અંદર પણ એને બાપાજીએ શું કીધું છે કે જે વિચારવાન જીવ છે એ નુકસાનીમાં કમાણી કરી લેશે. ધંધો આપણે લીધો હોય અને ધંધામાં નુકસાની ચાલતી હોય એમાં પણ જો ખરેખર જે જીવ પ્રોફિટ કરે તો આપણે એને શું કહેશું કે ઘણો હોશિયાર છે માણસ, કે આવું થયેલું, આખી ઇકોનોમી બંધ પડી ગઈ હતી, બધું આમ થયું હતું, પણ એ કાળમાં પણ એને પૈસા બનાવ્યા, એને એ કાળમાં પણ કમાણી કરી. એવી રીતે નુકસાની રૂપ પ્રતિકૂળતા આવી હોય એવી નુકસાની રૂપ પ્રતિકૂળતાની અંદર વિચારવાન જીવ છે એ કમાણી કરશે, કેટલાય કર્મનો ખાતમો બોલાવશે. પણ કોણ? કે જે આત્મ વિચારમાં આવે એ. કોણ? કે જેને વૈરાગ્ય ગર્ભિત જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ હોય એ. જો એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય પ્રગટ હોય, જો એને મોહ ગર્ભિત વૈરાગ્ય પ્રગટ હોય એ પ્રતિકૂળતામાં, તો એ કહેવાતો વૈરાગ્ય પણ એ ખરેખર એને મોક્ષ માર્ગ તરફ નહીં લાવે. જગતના ઘણા ખરા જીવો ભૌગોલિક સુખને માણે છે, એના કરતા ચડિયાતું એવું આધ્યાત્મિક સુખ છે. જો આ આધ્યાત્મિક સુખ અને ભૌગોલિક સુખ, પેલા વાળો તો આ આધ્યાત્મિક સુખ કોને સુખરૂપ લાગે? જેને આત્માની રુચિ થઈ હોય ને એને જ આ આધ્યાત્મિક સુખ જેવું લાગે. બાકી તો લોકો એમ કહે કે ભાઈ આ આત્માને કોને જોયો છે, આત્મા ફાત્મા જેવી વાત છોડો, અત્યારે આવી સરસ મજાનો આવો સરસ કાળ આવ્યો છે પૈસા કમાવાનો, પછી જયારે 65 ને 70 થશે ત્યારે કઈક થોડો પછી તો કઈ શું કરશું, કે એ વખતે તો કઈ આજ કરવાનું છે ને, પછી એમ કે એ વખતે તો બીજું કઈ શું ને કરશું કે આજ કરવાનું છે ને. અરે ભાઈ તને રિટાયરમેન્ટ એજ આવશે કે નહીં એ પણ ઉપરવાળો જાણે છે. એટલે ખરેખર તો અહીંયા કહે છે કે આધ્યાત્મિક સુખ પેલા સુખરૂપ લાગવું જોઈએ, પરોક્ષ શ્રદ્ધા તો થવી જ જોઈએ કે આત્માનું સુખ આત્મામાં જ છે. અને અહીંયા જીવ ભૂલ કરે છે, એને ખરેખર આત્માનું સુખ એને એના પ્રત્યેની રુચિ જ નથી થતી. આત્માની રુચિ થવી એને સમ્યક્ત્વનું બીજ કીધું છે,
અને એ આત્માની રુચિ કોને થાય? રુચિ કે જેને સંસાર ખારો લાગ્યો હોય, જેને સંસારનો થાક લાગ્યો હોય, જેને વિભાવનો થાક વર્તતો હોય, જેને અંતરથી છૂટવાની ભાવના થઈ હોય, એને ખરેખર એમ થાય કે મારે હવે મારું આત્માનું કલ્યાણ કરવું છે. બાકી લોક સંજ્ઞાએ અને અહંક સંજ્ઞાએ તો આપણે બધાએ અનંતવાર બધી અનંત ક્રિયાઓ કરી છે અને કરવી જ જોઈએ, કારણ કે એમાં કોઈ પૂર્વના સંસ્કાર જાગી જાય, જેમ પરિમલભાઈ ને અમારા ભત્રીજાને જાગી ગયા અને તરત જ બધું છોડી દીધું. એટલે શુભ ક્રિયા કરવાનો નિષેધ કોઈ જ્ઞાનીએ કહ્યો નથી, પણ એ શુભ ક્રિયા કરવાની પાછળનો આપણો હેતુ, આપણી પોતાની સમજણ એ સમ્યક હોવી જોઈએ કે ભાઈ હું આ જે શુભ ક્રિયા કરું છું એ મારા પોતાના આત્માના કલ્યાણને માટે જ કરું છું. હું આ જે શુભ ક્રિયા કરું છું એ આલોકના સુખને માટે કરતો નથી. હું જે આ શુભ ક્રિયા કરું છું, સ્વાધ્યાય, સત્સંગ, શિબિર, સત્સંગ, સામાયિક પ્રતિક્રમણ, કંઈ પણ, એ પરલોકના સુખને માટે કરતો નથી. હું એકમાત્ર મારા આત્માના કલ્યાણને માટે જ કરું છું એવી આપણી પોતાની માન્યતા સમ્યક હોવી જોઈએ, તો જ આપણું કામ થવાનું છે. પણ એ માટે રુચિ કે સમયનો અવકાશ આપણી પાસે હોતો નથી. કેમ કે આપણે દોડ એવી દોડ લગાવી છે ધનજીભાઈની પાછળ, પદની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ, કે આપણને ટાઈમ જ મળતો નથી. મન્યાના મન્યાના મન્યાના, પછી કરશું પછી કરશું, એમ જ આપણે કરતા રહીએ છીએ. કેટલાકને એ પણ હોય છે, શું હોય છે કે સમયનો અવકાશ હોય છે, એમ કે છે અહીંયા દેવચંદ્રજી મહારાજ. તો એવો અનુભવ નથી હોતો, અથવા તો અંતરના ભાવથી ખરેખર એની પાછળ લાગી નથી પડતા. જેવો બહુ સરસ કહેવત છે કે જ્યારે મારી પાસે સમય હતો ત્યારે મારો સમય નહોતો, અને હવે જ્યારે મારી પાસે સમય છે ત્યારે મારો સમય નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે મારી યુવાવસ્થા હતી, જ્યારે મારી ધર્મ કરવાની સમય હતો, એ વખતે મારી પાસે ધર્મ કરવાનો સમય નહોતો, કારણ કે હું ધનજીભાઈની પાછળ ગાંડાની જેમ લાગી પડ્યો હતો. અને હવે જ્યારે મારી મોટી ઉંમર થઈ અને હવે જ્યારે મારી પાસે સમય છે ધર્મ કરવાનો, તો મારી પાસે ધર્મ કરવા માટેની જે પાત્રતા જોઈએ, જે અવકાશ જોઈએ, પાંચ ઇન્દ્રિયોની સુખાકારી જોઈએ, એ નથી. કારણ કે આંખે અંધારા આવવાના શરૂ થઈ ગયા છે, પગે નીકેપનો વારો આવ્યો છે, દાંતો બધા કઢાવા પડ્યા છે, બધી કેટલી તકલીફ આવીને ઊભી છે, લંગ્સમાં કંઈક આવ્યું છે આ તે. એટલે ખરેખર જીવની પાસે જ્યારે સમય હોય છે ધર્મ કરવાનો, ત્યારે એની પાસે સમય નથી હોતો. અને જ્યારે એની પાસે ખરેખર ધર્મ કરવાનો સમય આવે છે, ત્યારે ધર્મ કરવા માટેની જે અનુકૂળતા જોઈએ, એ અનુકૂળતા એની પાસે નથી હોતી. એટલે કદી પણ ધર્મને માટે પોસ્ટપોનમેન્ટ તો કદી કરવું નહીં. થયું એટલું કામ, અને એ જ એવું જ રાખવું જોઈએ કે આજે જ કરવું છે મારે. મારે જ્યારે ચંદ્રિકાને આ બ્રેસ્ટ કેન્સરને આવ્યું ને, જ્યારે 1996માં, તો મેં આપણા મિત્ર જે સુનાંત દિલીપભાઈ, એમને મેં ફોન કરેલો અને મેં કીધું કે ભાઈ મેં કંઈ આ કંઈ કોઈ જાતનું ટ્રસ્ટ બનાવ્યું નથી આ તે, અને હવે આ જરા કેન્સર આવ્યું છે. એમને મને શું કીધું ખબર છે કે રમેશભાઈ, ડુ ઇટ એઝ ઇફ ધેર ઇઝ નો ટુમોરો. અને આજે મને ખ્યાલ આવે છે કે ધર્મનું કાર્ય માટે કોઈ મને પૂછે ને, તો આઈ વિલ સે ધ સેમ થિંગ, ડુ ઇટ એઝ ઇફ ધેર ઇઝ નો ટુમોરો. અને કૃપાળુદેવે એ જ વાત ખરેખર બહુ સરસ રીતે કીધી છે, પગ મુકતા પાપ છે અને જોતા ઝેર છે, માથે મરણ રહ્યું છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે કે કાલનો દિવસ તો તારા માટે છે કે નહીં એ તને ખબર નથી, અને આજનો દિવસ તું એનું તારું કાર્ય કરી લે. તું ક્યારે તારું કાર્ય થશે કે પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. મૃત્યુનો બોધ જેને થયો છે, એ જીવ પાપ ભીરું થઈ જશે, એ જીવ ભાવ ભીરું થઈ જશે. અને એવા ભાવ ભીરું જીવને અંદર હૃદયની અંદર કંઈક ધર્મ ઉતરે છે. જેને ભાવની ભાવનો થાક નથી લાગ્યો, જેને પાપ ભીરુતા નથી, એટલા માટે કૃપાળુદેવ પણ પહેલામાં લખ્યું ને, ભવ ભીત ભવિક જે ભવ ભણે ભાવે સુણે સમજે સદહે. ભવ ભીત, મહેન્દ્રભાઈ બોલો તો કઈ રીતે છે? મારા અત્યારે જરા એનો રાગ જતો રહ્યો છે.
अवभीत भवे कजे भणे भावे सुने समझे सदहे श्री रत्न त्रयनी ऐक्यता लय सही सो निज पद लहे वाला सही सो परम पद लहे। भव भीत भविक पहलू वेलू ए मुई को गुण के एनी वात छे। कृपाल देव कहे जेने आज भव नो थाक नथी लाग्यो ये तो एना माटे तो आप जे भणे भावे सुने समझे सदये ये तो बधु करोड़ो माल दूर थई जाय छे। एटला माटे पहला मुई को ये ज वात अहीं करे छे के आवा आत्मज्ञान नी अनुभूति के श्रुत ज्ञान ना आनंद नी अनुभूति कोई विरला भाग्यशाली जीव ने होय छे। जेमणे एवो अनुभव कर्यो होय छे तेवो पण एने शब्दमां वर्णवी शकता नथी। कही शक्या नहीं ते पण श्री भगवान जो अनुभव गोचर मात्र रह्यो ते ज्ञान अपूर्व अवसर एवो क्यारे आवशे। भगवान जेवा भगवान पण ए आ ज्ञानानंद ने शब्दोमां मूकी शका नहीं कारण के अनुभववानो विषय छे ये वाणीनो विषय नथी। अने शुं कहे छे के आवी रुचि श्रद्धा अने पुरुषार्थथी जे आवो अनुभव करे एने आवो अनुभव आजे नहीं तो काले थाय थाय अने थाय ज। त्रण वस्तु मूकी रुचि श्रद्धा अने पुरुषार्थ ए त्रण भेगा थाय त्यारे का रुचि होय पण जो एने ए रुचि ने अनुरूप पुरुषार्थ न उपड़े तो समझवु के तमारी आपड़ी रुचि वंद्यावत छे खाली बोलवामां छे खाली रूड़ा देखावा माटेनी छे। जे रुचि नी पाछळ आत्मानो पुरुषार्थ न उपड़े एने ज्ञानी पुरुष कहे छे के ये रुचि छे ज नहीं तने खाली एवी भ्रांति थई छे के मने आत्मानी रुचि छे। अने साथे श्रद्धा पण होवी जरूरी छे। तने श्रद्धा नथी तो तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत पाव ही प्रेम घनो। त्यारे आपणो कार्य सिद्ध थवानो छे तन से मन से धन से। अने ए त्रण तो आपणे केटली वार अनंत काल मां अनंत वार आपणे समर्पित कर्या छे पण कदी आत्म समर्पण न कर्युं कदी खरेखर आपणे जे एटला माटे कीधुं के आन स्व आत्म बसे। ज्यारे सद्गुरुनी आज्ञा आत्मसात थशे જ્યારે સદ્ગુરુની આજ્ઞા આપણા પરિણામની અંદર તાણાવાનાની જેમ વણાઈ જશે ત્યારે જ તારું કાર્ય થવાનું છે। અને તબ એ જ્યારે થશે ત્યારે તરત જ કૃપાળદેવ મૂકી દીધું તરત જ કે તબ કારજ સિદ્ધ બને આપનો કોઈ નો વોટ ઇફ બટ વાય। અને રસ અમૃત પાવહી પ્રેમ ઘન એ જ જ્ઞાનામૃત એ જ જ્ઞાનાનંદની વાત પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહોપાધ્યાય યશો વિજયજી અહીંયા કરી છે કે આવી જ્ઞાનની મગ્નતા તું કરીશ તો તને જે અમૃતનો સ્વાદ મળવાનો છે ને એ અમૃતના સ્વાદને તું વર્ણવી પણ નહીં શકે। જેમ આપણને કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો તો આપણે કહીએ કે ભાઈ તું એ તું પોતે એ આંગળી ઘીમાં મૂકીને તું ચાખીને તું તું પોતે નક્કી કર એને એના માટે તમે શબ્દોમાં મૂકી શકો નહીં। એટલી સરસ રીતે અદભુત રીતે વાત કરી છે જો આ બધાએ ખરેખર આ અંતરનો પુરુષાર્થ ઉપાડ્યો ને જે અહીંયા રુચિ શ્રદ્ધા ને પુરુષાર્થ કીધી છે ને ત્યારે જ કામ થયું છે। શિવભૂતિ મુનિએ બોલો ક્યારે પુરુષાર્થ ઉપાડ્યો અને ક્યાં પુરુષાર્થ એમને કર્યો બોલો વિચાર કરો તમે। એમને આ જેવી બાઈને જોયું એટલે કે ઓ હવે હું અહીંયા બેસીને ધ્યાનમાં બેસી જવું અને અને ધ્યાનની અંદર સમાધિ કરું એમ ન કર્યું। પોતે ચાલતા ચાલતા વિચાર કરીને ચિંતનમાં ચડ્યા પોતાના આત્માની અંદર ચિંતનમાં આવીને ત્યાં ને ત્યાં પોતાનું કાર્ય કરી લીધું। ઇલાયચી કુમારે એમ ન કીધું કે હવે મને આ મુનિ મેને મેં જોયા છે હવે મારી દિશા બદલાઈ ગઈ છે હવે હું નીચે ઉતરીને સામાયિક કરીશ અને આને હું મૂપતિ બાંધીને અને પથણું મૂકીને હું સરસ મજાની સામાયિક કરીશ ન એમ કર્યું। તરત જ પોતાના આત્મ વિચારમાં મગ્ન થયા એનું નામ જ આત્મામાં મગ્ન થવું। તમે સાચા અર્થમાં તમારી કોઈ પણ જગ્યાએ તમારા ઘરની અંદર તમે જ્યાં કઈ ઘર મંદિર કર્યું હોય ત્યાં કે કોઈ પણ જગ્યાએ બેસીને તમે ચિંતન કરો ને એ ચિંતન એ આત્માની મગ્નતા માટેનું બહુ જ અગત્યનું પહેલું પગથિયું છે।
અને એ ચિંતન કોણ કરશે કે જેને અંદરથી રુચિ પ્રગટી હશે એને તરત જ એમ થશે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરગણા છે રાખું કે એ પરહરું. જેને ખરેખર છૂટવાની ભાવના થઈ હશે ને એને કહેવાની જરૂર નહીં પડે. એને પછી જ્ઞાની પ્રત્યક્ષ મળે કે ન મળે એના પૂર્વના સંસ્કાર જાગે જાગે અને જાગે. આ વાત મેં પહેલા પણ કરેલી ને અત્યારે પણ હું ફરીથી કરી દઉં, કારણ કે આ આપણા બધા માટે બહુ અગત્યની છે. કેટલાય ભવોની અંદર પ્રદીપભાઈ મહેશભાઈ બધા સાંભળજો, કેટલાય ભવની અંદર આપણે ઘણા ઘણા સત્કાર્ય કર્યા છે, ઘણા ઘણા પુણ્યના કામ કર્યા છે, ઘણી ઘણી શુભ ક્રિયાઓ કરી છે, અને એ બધું પુણ્ય કેટલું એ માયનું કેટલું પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યું છે અને કેટલું પુણ્ય અત્યારે સત્તામાં પડેલું છે, અને એ સત્તામાં પડેલા પુણ્યની ઉદીર્ણા કરવી એ આપણા હાથની વાત છે. જો આપણે આપણો વર્તમાન પુરુષાર્થ ઉપાડીએ તો એ જે સત્તામાં પડેલા છે પુણ્યના કર્મો પુણ્ય કર્મ એ ઉદયમાં આવીને આપણને અનુકૂળતા આપશે, આપણને નિમિત્તો એવા મળતા રહેશે, એવું સહજ બધું યોગાનુયોગે બનવાનું શરૂ થશે. એ પુણ્યના ઉદયને જાગૃત કરવાનો ઉદીર્ણા કરવાનું કાર્ય તમારા માટે મારા માટે કોઈ સદગુરુ નહીં કરે, કોઈ જ્ઞાની પુરુષ નહીં કરે, કોઈ ઇવન આપ્ત પુરુષ નહીં કરે, કોઈ અરિહંત ભગવાન નહીં કરે, કોઈ તીર્થંકર નહીં કરે, મારે અને તમારે આપણે પોતે જ કરવાનું છે. અને એ ક્યારે થશે કે જેને છૂટવાની ભાવના થશે ને એને એ પુણ્યના કર્મના ઉદયની ઉદીર્ણા ચાલુ થઈ જ જાય. મને મેં જયારે રિટાયરમેન્ટ લીધું 2010 ની અંદર, આજે 10 વર્ષ થયા, 11મું ચાલે છે, અને ખરેખર જે એ વખતની બધી થોડી ઉપાધિ હતી જોબ રિલેટેડ, મેરિટલ પ્રોબ્લેમ્સ, બીજા બધા આતે, અને પછી પાછું અધરમાં પૂરું પ્રોસ્ટેટ કેન્સર આવેલું આતે, અને તેમ છતાં મને એમ થયું કે બસ હવે મારે આ જ કરવું છે ને બીજું કાંઈ નથી કરવું, અને એવા ભાવ સાથે શરૂ કર્યું. અને તમે નહીં માનો, ગાડી એની મેળે સહજ આમ ફટાફટ આમ પાટા ઉપર આવી અને ચાલવા માંડી નહીં પણ દોડવા માંડી. આ હું તમને મારા અનુભવની વાત કરું છું. અને એ ઇન્ડિયા જવાનું સરસ રીતે શરૂ થઈ ગયું. 2 મહિનાના 3 મહિના થાય, 4 મહિના, 5 મહિના, ત્યાં પણ સ્વાધ્યાય, સત્સંગ, શિબિર, બધી જગ્યાએ પ્રેમથી બધાની સાથે સત્સંગ કરવાના, જ્યાં બોલાવે ત્યાં સત્સંગ કરાવવા માટે જવું, અને એટલી સરસ રીતે બધા પર્યુષણો, પર્યુષણની આરાધના, પર્યુષણની અંદરના સત્સંગ, સ્વાધ્યાય. મને એમ થયું કે આવું 2010 પહેલા કેમ ન થયું, કારણ કે મારી પોતાની તૈયારી નહોતી. કઈ તૈયારી? તો છૂટવાની ભાવના, કે હવે મારે જેટલું આયુષ્ય બાકી રહ્યું છે ગમે તે ભોગે મારે મારું પોતાનું કાર્ય કરી લેવું છે, આંખ બંધ થાય ત્યાર પહેલા મારે મારું પોતાનું કાર્ય કરી લેવું છે. આવી જ્યાં સુધી અંતરથી છૂટવાની દઢ ભાવના નહીં થાય ત્યાં સુધી અરે અનુકૂળ નિમિત્તો મળ્યા હશે ને એ પણ તમારાથી દૂર થઈ જશે. અને આ હું અનુભવથી વાત કરું છું. મારા બધા અનુકૂળ નિમિત્તો છે ને એ બધા પણ મારાથી દૂર થઈ ગયા હતા. 9/11 ને બધું મારી પાસેથી લઈ લીધું, મને કાઠલા બાર કરી દીધો. કેમ? કે હું ખોટી દિશામાં હતો. એ વખતે મોટેલના ધંધામાં પડ્યો હતો, દોડાદોડીમાં હતો, હાઈવેમાં હતો, આમ કરવું છે, તેમ કરવું છે, બીજું એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ લઉં, બોનાવેન્ચર એપાર્ટમેન્ટ લીધું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, કઈ રીતે જલ્દી આગળ વધવું, કઈ રીતે મારું એમ્પાયર નામ આમ વિકસાવવું આતે. અને એ વિચાર અને એની ધૂનની અંદર ભગવાને જોયું કે આ જીવ ખરેખર છે તો પાત્ર જીવ ખરેખર, પણ કે અત્યારે જો આને ખરેખર હું જો બધી અનુકૂળતા આપીશ ને અને જો એને એનું બધું આ બધું એમ્પાયર વધતું જશે ને તો ક્યાંય ફેંકાઈ જવાનો છે. લઈ લીધું બધું ભગવાને, પૂરેપૂરું બધું. આમ 2001-2004 ની અંદર આ તમને મારી પોતાની વાત કરું છું કે મારી હાલત એવી થઈ હતી કે જાણે ઇન્ડિયાથી પહેલી વાર હું 2004 ની અંદર અમેરિકા આવ્યો. એટલી એટલી હદ સુધીનું બધું મેં ગુમાવેલું. અને તેમ છતાં પણ એ 2010 ની અંદર એ અંતરના ભાવની અંદર જે ધર્મ કરવાની રુચિ, છૂટવાની ભાવના એ થઈ અને બધું પાછું સરસ રીતે બધું ગોઠવાતું ગયું. આ
તમે અને હું આપણે આ જ કરવાનું છે અને આપણે જ કરી શકીએ, આપણા માટે બીજા કોઈ ન કરી શકે. બોલો કેવો અંતરાય કર્મ નો ઉદય હતો કે રાકેશભાઈ ને મળવાનું 83 થી હું એમના પત્રો વગેરે વાંચતો હતો, પણ તેમ છતાં 2005 22 વર્ષ સુધી મારે એમનો પ્રત્યક્ષ સંયોગ થયો નહીં. વિચાર કરો તમે. અને એ 23 વર્ષની અંદર 22 વર્ષની અંદર હું 6 વાર ઇન્ડિયા ગયો, અને તેમ છતાં પણ એમ કે ચલો હું એમને એકવાર પણ મળવા જઉં એવો કોઈ યોગ ન થયો, એવી કોઈ અંદરની અંતરંગની ઈચ્છા ભાવના ન થઈ અને એમને એમ પાછો પાછો આવ્યો. યશો વિજયજી મહારાજ ત્યાં હતા, જે આજે એને ભક્તિ યોગાચાર્ય કહે છે. બોલો વિચાર કરો, આટલી બધી વાર ગયેલા તેમ છતાં ક્યારે પણ એમના વિશે એમની એમના બધા શાસ્ત્રો એમના બધા બુકો લેખે જઈએ વાંચવાનો અંદરથી ભાવ ન જાગ્યો. અને એ 5 વર્ષ પહેલા મેં એમની સાથે જે 9 દિવસની જે વિહાર કર્યો, એમની સાથે જે મેં પદયાત્રા કરી અને જે એમનો મને જે લાભ મળ્યો અને ત્યાર પછી જે ગાડી ઉપડી આ છેલ્લા 5 વર્ષની અંદર, આ તમે વિચાર કરો. આપણે ભલે એમ કહીએ કે ભક્તિ યોગાચાર્ય યશો વિજયજીની કૃપા કહો કે બીજાની કૃપા કહો ગમે તેમ કહો, પણ હકીકતની અંદર એ નિમિત્ત રૂપે હતા. આપણી પોતાની ભાવના જ્યાં સુધી અંદર દઢ નથી થતી, આપણી છૂટવાની ભાવના દઢ નથી થતી, આપણી ધર્મ કરવાની ભાવના દઢ નથી થતી, ત્યાં સુધી ખરેખર અનુકૂળ નિમિત્તો જે મળ્યા હશે જન્મ સમયે કે અમુક કાળે, એ પણ હાથ તાળી આપીને જતા રહેશે. આ હું તમને મારા અનુભવની વાત કરું છું. અને જો તમારી ભાવના જાગી હશે ને તમે સાચા અર્થમાં ધર્મ બાજુ વળવાનો તમે પ્રયત્ન કરશો તો પાછા અનુકૂળ નિમિત્તો આવીને મળી રહેશે સામેથી. એટલા માટે મેં ગયા શિબિરમાં પણ સ્વાધ્યાયમાં કીધેલું, બહુ મહત્વનું સૂત્ર યાદ રાખવા જેવું છે કે જીવની ભાવના સાથે કુદરત બંધાયેલી છે. તમે સાચી ભાવના કરો અને કુદરત તમને અનુકૂળ નિમિત્ત ન આપે તો ચંપાબેન બહેનશ્રીએ તો ત્યાં સુધી લખ્યું છે કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આપણી પોતાની અંતરની ભાવના સાથે કુદરત બંધાયેલી છે. પણ કઈ ભાવના? સાચી ભાવના, ખાલી બોલવા માટેની નહીં, એ પછી એ રીતનો પુરુષાર્થ પડવો જોઈએ, એ રીતે પછી બીજું બધું છોડવાની તૈયારી જોઈએ, એ રીતે પછી આ બાજુ જ આખું દિશા વળી જવી જોઈએ, તો આ જ કાર્ય થવાનું છે. બાકી પછી આપણે બોલતા રહીએ ને પછી પાછા આપણે બધું જે હોતા ચલતા એમ નહીં. એ ભાવના અંદરથી સાચા હૃદયની હોય તો તમારું કામ થાય થાય અને થાય જ. આપણે અહીંયા આ ગાથા પૂરી કરીએ છીએ. આવતા વખતે આપણે 7મી ગાથા શરૂ કરીશું. જો કોઈને પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈએ, નહીં તો પછી આ 7મી ગાથાનું ખાલી જરા અનુવાદ એ લઈ લઈએ આપણે. મહેશભાઈ જય જીનેન્દ્ર, અને કઈ પણ ખરેખર ગમે ત્યારે કઈ પણ પ્રશ્ન હોય કઈ એવું ફોન થી કે અત્યારે શિબિરમાં સત્સંગમાં સ્વાધ્યાયમાં ગમે ત્યારે વિના સંકોચે પૂછું. મહેન્દ્રભાઈ તમારે કઈ કદાચ કઈ એડ કઈ રહી ગયું હોય કઈ? આ જે મગ્નાષ્ટકની જે 5-6 ગાથા છે બહુ અગત્યની હતી. હવે આ જે 7 અને 8 છે ને એની અંદર લગભગ એનો જેને કે સાર મૂકી દીધો છે, એટલે એ આપણે આવતા બુધવારના સ્વાધ્યાયની અંદર લગભગ પૂરી કરી નાખશું. મને પાછો પ્રશ્ન છે ભાઈ. હા બોલો. મહેન્દ્રભાઈ બોલો. મહેન્દ્રભાઈ ઓ ક્યા મહેન્દ્રભાઈ કહો છો? મહેન્દ્રભાઈ ખંડર પણ કઈ કહેવા જતા હતા, એમને કેવું હોય તો કહી દો, પછી હું તમારું મોટું કોણ એ પેલા ગયા પેલા બોલ. મારે કઈ કહેવાનું નથી, બહુ સરસ સ્વાધ્યાય હતો. મહેન્દ્રભાઈ શાહ તમે તમારો પ્રશ્ન રજૂ કરો, સમાધાન કરશે રમેશભાઈ. મહેન્દ્રભાઈ શાહ પ્રશ્ન ન કરે તો મને પછી બુધવારે મહેન્દ્રભાઈ હું નથી આવતી રાતના. સમજી શકાય એવી હતી, પણ એમાં ક્યાંય ભવિતવ્યતા ને આપણે લાવી શકીએ?
હા ચોક્કસ લવિ જો ભવિતવ્યતા એટલે શું ભવિતવ્યતા સમજો ભવિતવ્યતાનો રિયલ મીનિંગ જીવની તત્સમયની યોગ્યતા એનું જ નામ ભવિતવ્યતા અથવા તો એને તમારે હવે જો વ્યવહારથી જોવું હોય તો તથારૂપ ભવ્યત્વનો પરિપાક આપણે કહીએ છીએ ને કે ભાઈ આનો ભવ્યત્વનો પરિપાક પાકી ગયો છે હવે આ જીવ ખરેખર લાઈન ઉપર આવી ગયો છે હવે આ જીવે તો ગાડી બરાબરની દોડાવી છે આતે એનો ભવ્યત્વનો પરિપાક પાકી ગયો છે એની ભવ્યતવ્યતા એની તત્સમયની યોગ્યતા બહુ સરસ રીતે અનુકૂળ થઈ છે ધર્મ કરવાના માટે એટલે ભવિતવ્યતા પ્રગટાવવા માટે હવે તમારા પ્રશ્નનો જવાબ હું એને આ રીતે આપીશ કે ચાલો કે મારી ભવિતવ્યતા નહોતી 2010 સુધી તો એ ભવિતવ્યતાનો પરિપાક કેવી રીતે થયો તો કે જે અંતરથી છૂટવાની ભાવના થવી અંતરથી એવો નિર્ણય થવો કે મારે હવે જે કંઈ બાકી રહ્યું છે જીવન એ આત્મકલ્યાણને અર્થે જ ગાળવું છે કૃપાળુદેવે જે પત્રાંક 609માં 13મો મુદ્દો મારો બહુ જ ફેવરિટ છે અને હું લગભગ એવરી અધર સ્વાધ્યાયની અંદર એ રિપીટ કરું છું કે દરેકે દરેક મુમુક્ષુ જીવે મહેન્દ્રભાઈ સાંભળજો એવો નિર્ણય તો કરવો જ રહ્યો કે હવે પછી જે કંઈ આયુષ્ય બાકી રહ્યું છે 5, 10, 15, 20 વર્ષ એ મારે સંપૂર્ણ રીતે આત્મકલ્યાણની અંદર જ ગાળવું છે પછી વ્યવહારથી થોડો ઘણો જે કંઈ આપણે કર્તવ્યને ફરજ રૂપે કરવું પડે એ કરતા રહેવાનું પણ આવો તમે જો આવો નિર્ણય કરો મહેન્દ્રભાઈ તમારી જે છૂટવાની ભાવના બહુ દઢ થાય તમારી આત્મા પ્રત્યેની આત્મા પ્રાપ્તિની તમારી ઝૂરણા વધુ ને વધુ દઢ થાય તો તમારી ભવિતવ્યતા ત્યાં ને ત્યાં પાકવાનું શરૂ થઈ જાય તમારી તત્સમયની યોગ્યતા અમુક જ્ઞાની પુરુષે તો ત્યાં સુધી કીધું છે કે છૂટવાની ભાવના થવી અને આત્માની રુચિ થવી એ જ જીવની ભવિતવ્યતા છે અને અને સાચા અર્થમાં વિચારો તો જો કઈ રીતે કે છૂટવાની ભાવના એટલે શું મહેન્દ્રભાઈ નિર્વેદ ગુણ તમને સંસારનો થાક લાગ્યો હોય તો જ તમે છૂટવાની ભાવના કરો એટલે તમારા નિર્વેદ ગુણનો અંશ પ્રેક્ટો છે અને તમને આત્માની રુચિ થઈ છે કે હવે મારે મારા આત્મકલ્યાણ માટે કંઈક કરવું છે તો એ કયો ગુણ થયો સમ્યક્તનો સંવેગ એટલે આ જે બે બહુ જ મહત્વના સમ્યક્તના 5 ગુણો સમ સંવેદ નિર્વેદ આસ્થા અને અનુકંપા એમાં જે નિર્વેદ અને સંવેદ એ તમા એનાથી ભવિતવ્યતાનો પરિપાક થાય છે મહેન્દ્રભાઈ એટલે આપણો ભવિતવ્યતાનો પરિપાક ન થતો હોય તો બે રીતે વિચાર કરો કે મારી આત્માની રુચિમાં કંઈ કચાશ છે કે શું મારી પોતાની છૂટવાની ભાવના એ હજી કંઈક કાચી છે કે શું હજી મને કંઈક સંસારની વહાલપ મને વર્તે છે કે શું અને ત્રીજું પણ પૂછું કે હું આ જે બધી શુભક્રિયા કરું છું સામાયિક પ્રતિક્રમણ ચોવિહાર 14 ને બધું આવે ત્યારે આપણે તિથિ પાળવી વગેરે જે કંઈ બધું સત્સંગ સ્વાધ્યાય શિબિર એ ખરેખર મારા આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને કરું છું કે પછી થોડું ઘણું પુણ્ય ભેગું કરીને કંઈક આ લોકના અને પરલોકના સુખની પ્રાપ્તિને માટે કરું છું આ 3 પ્રશ્નનો તમે જવાબ આપશો એટલે તમને પોતાને જ ખ્યાલ આવશે કે મારી ભવિતવ્યતાનો પરિપાક થવામાં કચાશ ક્યાં છે સમજાણું મહેન્દ્રભાઈ હાજી સુધીરભાઈ પ્રશ્ન છે હા બોલો સુધીરભાઈ બોલો સાહેબ આપણે તો તથા ભવ્યત્વ એટલે શું મને સંભળાવો ને બોલો શું તથા ભવ્યત્વ એટલે શું આપણે એકવાર વાત થઈ હતી તથા ભવ્યત્વ એટલે જીવની ભવી જીવ જે હોય એની એનો મોક્ષ થવાની એની યોગ્યતા હજી શક્તિ રૂપે અંદર પડી છે તથા ભવ્યત્વ અને એનો પરિપાક કરવાનો છે સુધીરભાઈ સમજ્યા તમે હા જી તથા ભવ્યત્વ એ શક્તિ રૂપે છે અથવા તો ગુણ રૂપે છે અને એ તથા ભવ્યત્વનો પરિપાક કરવો એને એ ગુણને વિકસાવવો એનું નામ ભવિતવ્યતા કહો અથવા તો મારા ભવ્યત્વનો પરિપાક થયો કહો કે જે કંઈ કહેવું હોય ખ્યાલ આવ્યો તમને
હાજી. એટલે એટલે આપણા બધામાં તથા ભવ્યત્વ તો છે જ, બધા જીવો ભવ્ય જીવો જ છે. જે જીવો આવા ચાલુ દિવસે સત્સંગ વગેરેમાં રસપૂર્વક સત્સંગ કરતા હોય, જે સ્વાધ્યાય શિબિર વગેરે એટેન્ડ કરતા હોય, પોતાની શક્તિ પ્રમાણે સામાયિક પ્રતિકરણ કરતા હોય, એ બધા જીવો વિના સંકોચે છાતી ઠોકીને કહું છું કે એ મુમુક્ષુ જીવો છે, એ એ ભવ્ય જીવો છે. અને મેં તો ઘણી વાર એમ પણ કીધું છે કે જે ભાવપૂર્વક કરે છે એ પાંચમી લબ્ધિ યથાપ્રવતકરણના બહારના ખખડાવે છે, અને થોડો પુરુષાર્થ ઉપાડે તો એ અપૂર્વકરણના પ્રવેશ દ્વાર ઉપર આવી ગયો આવી જાય. પણ એ એ પુરુષાર્થ બહુ આકરો છે, એ છેલ્લો કૂદકો મારવો એ બહુ લોઢાને ચણાચાવવા જેવું છે. અને એટલા માટે જ મેં આ બે ગુણની વાત કરી કે અંતરથી છૂટવાની ભાવના થવી જોઈએ કે મારે હવે આ મેં બધું કરી છૂટ્યો, બધું કર્યું, ઠીક છે, પૈસા મેળવ્યા, પુણ્યનો ઉદય હતો તો મેળવ્યા, ન હતો તો જતા રહ્યા, એ બધું ઠીકા ઠીક છે. કૃપાળુદેવે પત્રાંક 133માં આ જ વાત કરી છે. કેટલો મોટો પેરેગ્રાફ લખ્યો છે કે હવે અમને સૂંઘવું ગમતું નથી ને અમને હવે આ કરવું ગમતું નથી ને હવે તો મારી આવી નથી. અને પછી એમને બહુ જ મહત્વનું વાક્ય લખ્યું કે આ બધું હો તો ઠીક અને ન હો તો પણ ઠીક. કેમ? કારણ આપ્યું કે આ બધું જે છે એ સુખ દુઃખ નું કારણ નથી. તો સુખ દુઃખ નું કારણ શું છે? તો કૃપાળુદેવે કીધું કે વિષમ આત્મા એ જ દુઃખ નું કારણ છે. અને મહેન્દ્રભાઈ શિબિરમાં હમણાં નતું લીધું, પરિણામની વિષમતા તેને યોગ અયોગ, કે જેના પરિણામની અંદર વિષમતા છે, જેના પરિણામની અંદર ઇધર કા ઉધર છે, જેના પરિણામની અંદર માયા કપટ છે, જેના પરિણામની અંદર ખરેખર છૂટવાના ભાવ નથી, એ જીવ ઉભો ઉભો સુકાઈ જાય, ગમે એટલી શુભ ક્રિયા કરે તો પણ એ મોક્ષ માર્ગ ઉપર આવી શકે નહીં. એટલે તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે મહેન્દ્રભાઈ આ ત્રણ પ્રશ્ન હંમેશા ખૂબ વિચાર કરો કે મારી આત્મકલ્યાણની ભાવના કેટલી દઢ છે, મને છૂટવાની ભાવના કેટલી દઢ છે, મને સંસાર કેટલો ખારો લાગે છે. અને ત્રીજું કે આ બધા શુભ ક્રિયા હું કરું છું એની સાથે સાથે હું મારા પરિણામનું કઈ અવલોકન કરું છું, હું મારા પરિણામની સામે કઈ દ્રષ્ટિ રાખું છું, કે પછી ગતાનુગતિક હું બધું કેરા જ કરું છું, કેરા જ કરું છું. જેની પરિણામ ઉપર દ્રષ્ટિ નથી એને વિચાર કરવો કે મારી શુભ ક્રિયા છે એની અંદર કઈક ને કઈક કચાશ છે. આપણે વાત કરેલી કચાશ, જો માટીના ઘડાની વાત કરી હતી, માટીનો ઘડો તમે મુશળધાર વરસાદ વરસતો હોય મહેશભાઈ સાંભળજો, તેમ છતાંય ભરાય નહીં. બોલો કેમ ન ભરાય? તો કે તમે ઊંધો મૂકો તો. તો આપણે હોશિયાર, આપણે તો પાછા ડાહીમાના દીકરા, એટલે આપણે તરત જ પાછો ને સવળો કર્યો અને તોય ન ભરાણો. તો પૂછ્યું જ્ઞાનીએ કે કેમ ન ભરાણો? કે તું જો કે. તો કે ઢાંકણું એનું દૂર નહોતું કર્યું, ઢાંકણું હજી એમને ઉપર રાખ્યું હતું, એટલે સવળો કર્યો પણ ઢાંકણું એને ખસેડ્યું નહોતું. તો પાછા આપણે તો વાણિયા ને દીકરા, એટલે આપણે આરામથી પાછું ઢાંકણું દૂર કર્યું, તોય ન ભરાણો. તો કે જ્ઞાની કે કારણ હોવું જોઈએ. તો કે કેમ ન ભરાણો? તું તારા ઘડાને જો બરાબર. તો જોયું તો કેટલાય કાણા હતા, એટલે એને ઘડો ઊંધો હતો અને ચત્તો કર્યો, ઘડાનું ઢાંકણું દૂર કર્યું, એ છિદ્રો પૂરી દીધા અને તોય ઘડો ન પુરાણો. બોલો હવે તમે મને કારણ કહો કે કયું કારણ હોય શકે. મહેન્દ્રભાઈ શા માટે ન પુરાણો, શા માટે ન ભરાણો? ઘડો કાચો હતો, ઘડો નિભાડામાં મૂકીને પાકો થયેલો નહોતો, એટલે પાત્રતા નહોતી. એવી રીતે આપણે ધર્મક્રિયા કરીએ છીએ, પણ જો આપણે એમાં એ પરિણામનું અવલોકન કરીને આપણે આપણા આત્માને તપાવીએ નહીં તો એ ઘડો કાચો જ રહેવાનો અને એ ઘડો કદી પણ ભરાશે નહીં. એટલે આપણે જે એમ માનતા હોય છે કે મેં ઉપવાસ કરીને મેં મારા આત્માને તપાવ્યો, તમે ઉપવાસ કરીને દેહને તપાવ્યો, પણ એ ઉપવાસ વખતના પરિણામને તપાવો તો તમારું કાર્ય થવાનું છે.
ख्याल आयो तमने महेंद्र भाई એટલા એટલા ખરેખર પોતાના પરિણામ ઉપર વિચાર જ નથી કરતો હતો, પોતે ક્રિયા ઉપર જ રહે છે. એટલે આપણે ખરેખર બહુ બહુ માર્મિક પ્રશ્નો હતા, વિચાર કરવા જેવો છે. અને ખરેખર કે મારું ભવ્યત્વ, મારું ભવિતવ્યતા કેમ પાકતું નથી, કેમ મારી ગાડી આગળ વધતી નથી, અને વધે છે તો જેની ગાડી આગળ વધતી હોય એમ વિચાર કરવો કે હજી એ બાપુ કી ગાડી કેમ છે, કેમ એ બુલેટ પ્રૂફ ટ્રેન, બુલેટ ટ્રેન બને, તો આપણું કામ થવાનું છે. સમયે સમયે પોતાના પરિણામનું અવલોકન કરે એ જીવ સાચા અર્થમાં મુમુક્ષુ છે. પોતાના દોષનું અપક્ષપાતપણે નિરીક્ષણ કરવાની કૃપાળુદેવે વાત કરી છે, અને આપણે બધા કરીએ છીએ, નથી કરતા એવું નથી. અને એના એના માટે જ સત્સંગને સ્વાધ્યાય છે, પણ એની અંદર થોડા વધારે ઊંડા ઉતરવું. જો શુભ ક્રિયા છે, ઇટ ઇઝ અ એક્સપાન્શન હોરિઝોન્ટલી. શુભ ક્રિયા જે છે એ હોરિઝોન્ટલ એક્સપાન્શન છે, અને ચિંતન ને મનન છે એ વર્ટિકલ ડેપ્થ છે. આપણે છે ને ઉપર બધું, અમે આ ક્રિયા કરીને અમે અહીંયા જઈએ છીએ ને, અમે તો ત્યાં જઈએ છીએ ને, અમે તો શિબિર ચૂકતા નથી ને, અમે આ સારી વાત છે એનો પણ ચિંતન ને મનન કરીને હવે ઊંડો ઉતરતું. કૃપાળદેવ એ જ વાત કરી, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરવાની વાત છે, ચિંતનને મનન કરવાની વાત છે. આપણે સરફેસ પ્રેપરેશન ને સરફેસ એક્સપાન્શન બહુ કર્યું છે. અહીંયા હું જેટલા લોકોને જોઉં છું, જેટલા લોકો સત્સંગ એટેન્ડ કરે છે, એ બધાને હું પોતે વર્ષોથી જાણું છું. બધા બહુ જ પ્રેમથી ભાવથી બધી ક્રિયા કરતા હોય છે, સત્સંગ એટેન્ડ કરતા હોય છે, શિબિરો એટેન્ડ કરતા હોય છે, પોતાની રીતે 14 પ્રતિક્રમણ કરે, તિથિઓ પાળે, બધું અભક્ષ્ય છોડે, બધું કરે. એટલે આપણે હોરિઝોન્ટલ એક્સપાન્શન ઘણું કર્યું છે, હવે આપણે ઊંડા ઉતરવાનું છે. અને એ ઊંડા ઉતરવાનું જે છે એ જ ચિંતન મનન, એનું નામ જ આત્મનિરીક્ષણ, એનું નામ જ પરિણામનું અવલોકન, એનું નામ જ નિજાવલોકન, એનું નામ જ સ્વપરનો વિવેક. અને એ આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી આપણું કાર્ય થવાનું નથી, નથી અને નથી. ઓમ. સુધીરભાઈ તમને જવાબ મળી ગયો ભાઈ? હાજી મળી ગયો. એક મહેન્દ્રભાઈ પાસે એક પ્રશ્ન છે. બોલો બોલો મહેન્દ્રભાઈ. મહેન્દ્ર તો હાથ ઊંચો છે ભાઈ. સોરી હું બંધ કરતા ભૂલી ગયો છું. ઓકે સાહેબ, તો બીજા કોઈને પ્રશ્ન છે? કોઈને મને ક્વેશ્ચન છે ફરી, કે આપણને આપણા દોષો તો દેખાતા નથી, દોષ દેખાય તો દોષ કાઢવાનો પ્રસંગ આવે ને, તો દોષ દેખાય કઈ રીતે? ધીરુભાઈ ને પૂછવાનો. ભાઈ તમે મ્યુટ કર્યો પોતાને, અમે તો તમે મ્યુટ હતા, તમે મ્યુટ હતા નથી. એનું પાછું મારા જેવા દોડ્યા પછી એમ માને કે દોષો દેખાતા નથી એટલે મારામાં દોષો છે નહીં. પાછું ઈ સિદ્ધમ પતી ગઈ વાત. તમારી વાત સુધીરભાઈ બહુ મહત્વની છે અને વિચાર કરવા જેવો છે. કૃપાળુદેવે આનો જવાબ આપ્યો છે, સર્વ પ્રકારે, સર્વ ક્રિયામાં, સર્વ કાળે જીવનો પોતાનો જ દોષ છે. કોઈ પણ કાળે, કોઈ પણ ભાવમાં, અનંત ભાવના અંદર, કોઈ પણ કાળે, કોઈ પણ ભાવમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કદી પણ બીજી વ્યક્તિ આપણા માટે, મારા માટે દોષ રૂપ હોય શકે જ નહીં એવી કોઈ વ્યવસ્થા જ નથી. હું ભલે માનતો હોય કે એને આમ કર્યું, હું ભલે નિમિત્તને દોષિત માનતો હોય. એટલે સુધીરભાઈ તમારા પ્રશ્નનો જવાબ એ છે કે આપણે અનંત દોષનું ભાજન છીએ. હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. જ્યાં સુધી જીવને પોતે દોષિત છે એવું નહીં દેખાય ત્યાં સુધી એને દોષ દેખાતો નહીં. જેવો તમને એમ આવે કે હું મારા જ પોતાના દોષના કારણે હું રખડું છું, તમે દોષ છો, એ જ દોષનું નિરીક્ષણ થયું. તમને છૂટવાની ભાવના થઈ,
તમે તમારો દોષ જોયો કે આ સંસારમાં રખડતો તો એ સંસાર હવે મને ખારો લાગે છે, હવે મારે છૂટવું છે, એટલે છૂટવાની ભાવના થવી એ તમે તમારા દોષને જોયો તમે. તો આત્માની રુચિ થઈ તમે તમારા પાંચ ઇન્દ્રિય સુખને તમે ખોટા માયના, તમે આત્માની રુચિ તો જ તમને આત્માની રુચિ થાય. કઈક અંશે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બધી પાંચ ઇન્દ્રિય સુખમાં કઈ સુખ છે નહીં. એટલે આપણે દોષ તો જોઈએ છીએ પણ દોષ આપણને ખૂંચતો નથી. સુધીરભાઈ સમજો, દોષ દેખાવો જોઈએ એ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું એ દોષ આપણને કાંટાની જેમ ખૂંચવો જોઈએ. મેં આ વાત ઘણી વાર કરી છે મારા સ્વાધ્યાયમાં કે મને મોટો કાંટો ઘૂસી ગયો મારા પગમાં, આમ આખી આવડી મોટી કાંટાની શૂળ. અને એ વખતે હું એમ કહું કે હમણાં હું બે દિવસ બહુ બિઝી છું, પછી હું કાઢીશ આ કાંટો. આપણે ગમે એટલા બિઝી હોય બધું કામ બાજુમાં મૂકીને આપણે પહેલું કામ એ કાંટાને દૂર કરવાનું કરીએ છીએ. એવી રીતે આપણને આપણા દોષ ખૂંચવા જોઈએ, એવી રીતે આપણને આપણા દોષ અંદર કાંટાની જેમ શલ્યની જેમ ખૂંચવા જોઈએ. તો પછી એ દોષ ખરેખર દોષનો નિવારણનો ઉપાય. પછી તો કૃપાળદેવે તો બહુ સરસ વાત લખી છે ઉપદેશ મનમાં કે દોષ દેખાયા તો સમજો કે દોષો ગયા સમજો. બોલો ત્યાં સુધી કહી દીધું છે. તમને દોષ દેખાયો હોય એટલે દોષ તો ત્યાં ત્યાં લંગડો થઈ ગયો, દોષ ત્યાં ત્યાં પાંગળો થઈ ગયો. કારણ કે દોષને આધાર ન રહ્યો, તમે દોષને તમારા જ્ઞાનના પ્રકાશમાં લાવ્યા, તમને તમારા જ્ઞાનના પ્રકાશમાં તમને દોષ દેખાણો. અને જ્ઞાનના પ્રકાશમાં દોષ કદી પણ ફૂલે ફાલે નહીં. દોષ જે છે એ મૂળિયા જેવા છે, એ મૂળિયા જેમ વૃક્ષના એ અંધકારમાં જમીનની અંદર જ ફૂલે ફાલે. જેવા તમે એને બહાર કાઢો એટલે એ સુકાવા માંડે, એ મરવા માંડે. દોષનું આપણા દોષનું પણ એવું જ છે, જેવા તમે એના ઉપર દ્રષ્ટિ કરો, જેવા તમે એના ઉપર ખરેખર દ્રષ્ટિપાત કરો એ સુકાવાનું તૂટવાનું શરૂ થઈ જાય. સુધીરભાઈ હાજી બસ બહુ બધાના ખરેખર પ્રશ્નો બધાના બહુ માર્મિક અને સારા હોય છે. I always encourage everybody asking questions. કારણ કે ક્વેશ્ચનો થવા એ તો બહુ સારી વાત છે. એનો અર્થ એમ કે જીવને કંઈક અંશના અંદર વિચાર ચાલી રહ્યો છે, કંઈક અંશે અંદર થોડું ચિંતન થઈ રહ્યું છે, તો જ પ્રશ્ન ઉઠે. એટલે કોઈ પણ પ્રશ્ન એવો હલકો નથી, કોઈ પણ પ્રશ્ન એવો સ્ટુપિડ નથી. બધા પ્રશ્ન ખરેખર વર્થ થિંકિંગ અબાઉટ. અને તમે ગમે એવો પ્રશ્ન પૂછશે તો એની અંદર કઈ ને કઈ રીતે સત્વ ઉમેરીને એને હું સાત્વિક બનાવીશ. એટલે તમે એવું તો કદી પણ વિચારતા નહીં કે આવો પ્રશ્ન પૂછાય કે આવો પ્રશ્ન ન પૂછાય. મહેન્દ્રભાઈ મને હંમેશા ત્યાં બુધવારે ઇવન દેરાસરમાં સ્વાધ્યાય થાય ને હું ડ્રાઈવ કરીને આવતો હોય ને એમને ફોન વાગે, એમને ફોન આવે અને રિયલી મને પ્રશ્નો કરે. એટલે પ્રશ્નો કરવા બહુ સારી વાત છે. આપણી ક્લેરિટી આવે, આપણી સમજણ બહુ સ્પષ્ટ થાય અને કઈ પણ શંકા હોય ને જતી રહે. કારણ કે શંકા છે ત્યાં સુધી નિશંકિત્વ, જે બહુ મોટામાં મોટો અને પહેલો ગુણ સમ્યક્તનો, એ નહીં આવે. અને જ્યાં સુધી નિશંકતા નથી આવી ત્યાં સુધી નિર્ભયતા નહીં આવે, અને નિર્ભયતા નથી તો નિશંકતા નહીં આવે. એટલે આખું વિષચક્ર છે. એટલે જો આપણે આપણી શંકાને દૂર કરવી હોય તો પ્રશ્નો ખૂબ વિચારી વિચારીને પૂછવા, કોઈ પણ પ્રકારે પણ એનું સમાધાન કરવું, તો જ ખરેખર નિશંકિત્વ ગુણ પ્રગટે. ઓમ. સમયની મર્યાદા છે, આપણે હવે અંત મંગળ લઈએ છીએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય.
परम कृपालु देव की जय, त्रिलोकना नाथ की जय, सब संतन की जय, आनंद घन। कदाच कई पण आगम विरुद्ध बोलायो होय तो अरियंत सिद्ध भगवान ने साक्षी अने तमारा बधाने साक्षी मिच्छामि दुक्कड़म। जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। अने आजे 14 સવાથી જે જે જીવોએ એકાસના ઉપવાસ વગેરે કરેલું છે બધાની સુખસતા ઈચ્છું છું, કુશળતા ચાહું છું અને ખરેખર વધુને વધુ આવું તપ કરો અને એ તપની અંદર પણ તમે આ સ્વાધ્યાય તપને ઉમેરો એ મારા તમને ખરેખર આત્મભાવે ખૂબ ખૂબ પ્રણામ। કારણ કે જ્યારે બે કે ત્રણ સ્વાધ્યાય ભેગા થાય છે ત્યારે એની ઇટ બીકમ્સ એક્સપોનેન્શિયલ, ઇટ મલ્ટીપ્લાયઝ। खाली एम के वन प्लस वन नहीं थत पर लाइक फाइव टाइम्स फाइव इतने आवा पवित्र दिवसे 14 ना दिवसे बीजी बधी साधना तप करवा साथे साथे जे सत्संग ने स्वाध्याय ने पण उमेरे ए जीव ने खरेखर धन्य छे। अने एमने बधाने मारा प्रणाम। जय जिनेन्द्र, जय सद्गुरु वंदन। जय चलो बहुत सरस स्वाध्याय रमेश भाई, बहुत सरस स्वाध्याय। तो जय जिनेन्द्र, अभिनंदन बद्दाने। जय प्रभु, जय जिनेन्द्र। जय भाई प्रणाम। जय जिनेन्द्र। जय जिनेन्द्र प्रणाम। महेंद्र भाई, रमेश भाई, जय जिनेन्द्र भाई बद्दाने खूब सरस। प्रदीप भाई, जय जिनेन्द्र। रमेश भाई आज ना सोजे में सुख साता ना साता ने चौकट बहुत सरस थे। हां अने अने खरेखर थोड़ी कारण के सुते जे जीव एम मानतो जे चलो साता वेदनी ने बांध दिए तो आपने जे तकलीफ आवे तारे वांधो न आवे પણ એવો વિચાર જ શું કરવા કરે છે કે તકલીફ આવે એટલે આપણે જે સાતા વેદનીય બાંધવાનો વિચાર કરતા હોય એનો અર્થ એવો થયો કે આઈ એમ એક્સપેક્ટિંગ સમ મિઝરી એન્ડ પેઇન એન્ડ સફરિંગ ઇન માય લાઈફ। આપણે તો હંમેશા આત્મકલ્યાણના માર્ગે છો એટલે એ અસાતા આવી હોય કે સાતા આવી હોય ને એ સાતા જ થઈ જાય। સુદર્શન શેઠને સાતા થઈ ગઈ કે નહીં બોલો, વિચાર કરો તમે કેવી સરસ સાતા થઈ ગઈ। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર। આજે કદાચ 14 છે એટલે જરા બધા થોડા કદાચ વહેલી શરૂ ન કર્યું હોય। ચલો બધાએ કોરોના વાયરસ કે અસરમાં સેફ રહેજો, ધ્યાન રાખજો અને બી એટ હોમ એન્ડ બી સેફ એન્ડ ગો વિધિન। યસ, આત્મામાં જવાનો આપણને અમૂલ્ય અવસર મળ્યો છે, હંમેશા એમ વિચાર કરવો। ચાલો જય જિનેન્દ્ર બધાને। જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, ગુડ નાઈટ। તમારે રજા હોય તો યુટ્યુબ બંધ કરું છું, બધાને જય પ્રભુ, અને રેકોર્ડિંગ પણ બંધ કરું છું।